सुप्रभात। गत विधानसभा चूंटणीमां प्रचंड बहुमतीथी चूंटायेल राज्य सरकारना मानवंता मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने शहरी विकास विभागना प्रथम वक्त योजायेल परिसंवादमां आवकारवा तेमज तेमनु स्वागत करवा अग्र सचिव श्री आपने विनंती करूं छूं। माननीय अग्र सचिव श्री आपने विनंती करू छू आप श्री स्वागत प्रवचन तेमज विषय वस्तु अंगेनु प्रेजेंटेशन माननीय मुख्यमंत्री श्री समक्ष रजू करशो। नमस्कार। આજે માનીય મુખ્યમંત્રી સાથે શહેરોના પદાધિકારીઓની પરિસંવાદમાં આપણે વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, 8 મહાનગરોના માનીય મેયરશ્રી, માનીય ડેપ્યુટી મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ઉપરાંત 22 એમ ક્લાસની નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, ત્યાંના સ્ટેન્ડિંગ કારોબારી સમિતિના પ્રમુખશ્રીઓ, ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, ચીફ ઓફિસરશ્રી, મારા વિભાગના અધિકારીશ્રીઓ, આ બહુ એક અગત્યનું માનીય મુખ્યમંત્રીશ્રી સાથે શહેરોના પદાધિકારીઓ સાથે સંવાદ પરિસંવાદ, ખાસ કરીને આપણે નવી સરકાર રચના પછી પ્રથમ મહિનામાં શહેરી વિકાસની અમુક ચર્ચા માનીય મુખ્યમંત્રીશ્રીને સૂચન હતું કે એ ખાસ કરીને જ્યારે રાજ્ય સરકારનું બજેટ આવવા જઈ રહ્યું છે અને તમામ લોકલ બોડીઝ પોતાના બજેટ બનાવવા જઈ રહ્યા છે ત્યારે એક વાર્તાલાપ રાજ્ય સરકાર અને અર્બન લોકલ બોડીઝ વચ્ચે બહુ જરૂરી છે। આ તબક્કે આ સૌ ઉપસ્થિત દૂર દૂરથી આપ ટ્રેવલ કરીને આવ્યા છો, તમામને સ્વાગત કરું છું અને આ આપતા 2 કલાકમાં આપણે શું કરવાના છીએ એને એક પૂર્વ ભૂમિકા અને અમુક વિષયવસ્તુ પર આપ સૌનું હું ધ્યાન દોરવા માંગુ છું। સ્લાઇડ નંબર 1, આપ સૌ વિદિત છો ગુજરાત અત્યારે એસ્ટિમેટેડ છે 47% અર્બનાઇઝેશન ઉપર છે અને ખાસ કરીને કુલ વસ્તી 6,03,38,00,000માં જોઈએ આપણે વસ્તી કરીબ 2,57,00,000 જેટલી થાય છે, એટલે રફલી એક પ્રોજેક્શન છે 2030 સુધીમાં આપણે 54-55% આપણે વસ્તી શહેરી વિસ્તારોમાં રહેશે, એટલે અત્યારના જે ટ્રાન્ઝિશન છે એક દાયકાના એ આપણે અર્બન વસ્તી 50%થી વધારે થઈ જવા થશે આ દાયકાની અંદરમાં। નેક્સ્ટ, હા, કુલ 165 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ છે જે પૈકી 8 મહાનગરપાલિકાઓ, 157 નગરપાલિકા, છેલ્લું નગરપાલિકા નખત્રાના ને 2-3 મહિના પહેલા જાહેર કરવામાં આવ્યા જેમાંથી એ વર્ગની આપણે 1,00,000થી વધારે વસ્તી વાલી નગરપાલિકા 22 જે આજે બધા એમની ટીમ અહીંયા ઉપસ્થિત છે, બર વર્ગની જે 50,000થી 1,00,000ની વસ્તી હોય 30 એવી નગરપાલિકાઓ અને 60 જે 25,000થી 50,000ની વસ્તી વચ્ચેનું છે અને ડ વર્ગ એટલે 25,000થી ઓછી વસ્તીવાળા નગરપાલિકાઓ એટલે વસ્તી આધારિત આપણે એની વર્ગીકરણ કર્યું છે। આજે એજન્ડા છે ખાસ કરીને મહાનગરપાલિકાઓના કેવી રીતે સોભર બને અને શહેરીજનોને કેવી રીતે સુવિધા સારી રીતે આપી શકે, જે અત્યારે સુવિધા આપ્યા છે એમાં ઉત્તરોત્તર ગુણવત્તામાં વધારો થાય એટલે એની લોકલ બોડીઝ દ્વારા જે પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા ઉપરાંત જે મિલકત વેરા અને યુઝર ચાર્જીસની હયાત પરિસ્થિતિ શું છે એને એક ડિટેલ પ્રેઝન્ટેશન, એમાં કોર્પોરેશન વાઇઝ મારી પાસે વિગતો છે, આ રિફોર્મ્સ ક્યારે થયા છે, શું રિફોર્મ્સ થવું જોઈએ એની વિગતો પણ મારા કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન જીયુડીએમ તરફથી પણ આપવામાં આવશે અને એક બહુ મહત્વાકાંક્ષી અમૃત 2.0 2022-2027 સુધીના ભારત સરકારની યોજના છે જેમાં તમામ શહેરી વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે કોર્પોરેશન અને નગરપાલિકા, આમાં કુલ 5 વર્ષમાં 15,000 કરોડની જોગવાઈ કરવામાં આવ્યા છે, આ પૈકી 10,000 કરોડથી વધારાના પ્રોજેક્ટોને રાજ્ય સરકાર અને ભારત સરકારથી મંજૂરી આપીને સ્થાનિક નગરપાલિકાઓને જણાવી દેવામાં આવ્યા છે અને બીજા 5,000ની મંજૂરી પણ આ અંતિમ જે માર્ચ સુધીના ક્વાર્ટર છે એ પણ ભારત સરકારથી મંજૂરી મેળવી લેશું। આ હાઉસિંગ એક બડા ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે, હાઉસિંગમાં પણ
सारी कामगिरी थई छे, पण हजी हाउसिंगना तबक्काने वधारे वधारवानी जरूर छे। खास करीने अफोर्डेबल सेगमेंटमां अत्यारे ईडब्ल्यूएस वन ईडब्ल्यूएस टू करीए छीए, पण ए उपरांत एक एलआईजी सेगमेंट एवा छे એના પણ વધારે આપણે ધ્યાન આપવાનું થાય છે। શહેરો સ્વચ્છ રહે એટલે ઘન કચરા વ્યવસ્થાપન માટે એસબીએમની ટીમ પણ એક પ્રેઝન્ટેશન આપશે। એ પછી આપણે એક ઓપન હાઉસ સેશન રાખીએ છીએ। આપની જે મુશ્કેલીઓ આપને સૂચનો હશે, આપની ટેબલ ઉપર અમે બે બે પાનાને રાખ્યું છે, ફોર્મેટ રાખ્યું છે, આમાં આપ લખીને આપશો વહેલા તો આપણે સુચારી રીતે આ સંચાલન કરી શકશું। અને પછી માનીય મુખ્યમંત્રી પાસેથી શહેરી વિકાસ અંગેના આપણે માર્ગદર્શન મેળવશું। હવે જે આ ગુજરાત રાજ્ય શહેરી ડેવલપમેન્ટ અર્બન ડેવલપમેન્ટ કેન્દ્રમાં દેશના સ્તર પર ઘણા બધા માપદંડો બનાવ્યા છે। અમે હંમેશા કોઈ આપણે પાસે કોઈ વિકટ આવે છે અને આપણે ઓપોર્ચ્યુનિટી બનાવીને એ કરીએ છીએ। એ મારા પ્રેઝન્ટેશન પછી એક ફિલ્મ પણ બતાવશું જેમાં છેલ્લા 20 વર્ષમાં ક્યાં ક્યાં આપણે ઓપોર્ચ્યુનિટી મળી અને કેવી રીતે આપણે ઓપોર્ચ્યુનિટીને એક ડેવલપમેન્ટના નવા આયામો આપણે સુધી લઈ જઈ શક્યા। રાજ્ય સરકાર 2010 પછી અર્બન ક્ષેત્રમાં ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ, ઘણા બધા ગ્રાન્ટો અર્બન લોકલ બોડીઝને આપ્યા છે। 2022-23ના બજેટ 14,000 કરોડ, જો 15 વર્ષ પહેલાં 700-800 કરોડ થતા હતા। 2010 પછી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના આવ્યા પછી અત્યાર સુધી લોકલ બોડીઝને 42,000 કરોડથી વધારે રકમ ગ્રાન્ટ તરીકે આપવામાં આવ્યા છે। આપને એવું પણ લાગશે જાણીએ કે આપની ખાસ કરીને મહાનગરપાલિકાના બજેટમાં 40% જોગવાઈ રાજ્ય સરકાર અને ભારત સરકારના ગ્રાન્ટના હોય છે અને નગરપાલિકામાં 70% આ ફાળો ગ્રાન્ટના હોય છે। એટલે લોકલ બોડીની રાજ્ય સરકાર અને ભારત સરકાર ગ્રાન્ટ પર ડિપેન્ડન્સી ઘણી વધી ગઈ છે। તેમ છતાં આપણે કેટલી ગેપ્સ રહી જાય છે, ખાસ કરીને અત્યારે આખા રાજ્ય પરિસ્થિતિ જોઈએ, પાણી પુરવઠામાં નલને જોડાણમાં માત્ર 85% સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ, બાકી 15% વસ્તીને શહેરી વિસ્તારમાં સ્ટેન્ડ પોસ્ટ અથવા ટેન્કર મારફત પાણી આપી રહ્યા છીએ। ભૂગર્ભ વોટર યોજનામાં 77% ઘરોને આપણે કનેક્શન આપી શક્યા છીએ, બાકી સેફ્ટી ટેન્ક અને ગટર જોડાણમાં હજી ગેપ છે અને અમુક 7% તો કોઈક રાતનું કનેક્શન પણ ઉપલબ્ધ આ લોકોને થયા નથી। ઘરે ઘરેથી કચરા ઉઠાવવાનું કામ 80% સુધી પહોંચ્યું છે આખા શહેરી વિસ્તારોમાં અને સોર્સ પર સેગ્રીગેશન માત્ર 50% થાય છે। એટલે પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં હજી આપણે સુધી જે સેચ્યુરેશન એપ્રોચમાં પહોંચી જવું જોઈએ આપણે પહોંચી શક્યા નથી। હવે એના ઇમ્પ્લિકેશન શું આપણા માટે થાય છે, આપણે છાપા વાંચ્યા છો છેલ્લા 2-3 મહિનામાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ 2 રાજ્યોને બહુ મોટા દંડ કર્યા હતા। વેસ્ટ બેંગાલને 3500 કરોડના દંડ કર્યા માત્ર લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, એટલે ગટરનું પાણીનું વ્યવસ્થાપન માં ગેપ હતું અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ગેપ હતું, એ આધારે વેસ્ટ બેંગાલને 3500 કરોડનું દંડ અને મહારાષ્ટ્ર સરકારને 12,000 કરોડ રૂપિયાનું દંડ કર્યું। અને આ ગેપને અત્યારે અમે જોવા જઈએ ગુજરાતની પરિપ્રેક્ષ્યમાં તો એનજીટી કદાચ આપણને પણ 3000 કરોડનું દંડ લગાવી શકે છે એ પરિસ્થિતિ બને। આ ઉપરાંત કેટલીક રાજ્ય સરકાર તરફથી યોજના આવી છે જે હજી સુધી પૂરી રીતે કોર્પોરેશન પૂરતું આવે છે, પણ જે 1 લાખ નગરપાલિકામાં કેટલીક હજી કામ કરવાની બાકી છે। મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના, સિટીમાં બસ સર્વિસીસ સિટીના લાઈફ માટે અને ઇકોનોમી માટે અને ગ્રોથ માટે બડા અગત્યની સર્વિસ છે। રાજ્ય સરકાર 50% વીજીએફ એટલે વાયબ્રિટી ગેપ ફંડિંગ તરીકે એટલે જે લોસ આવે છે એની 50% આમાં આપી રહ્યા છે, એમાં 12.50 રૂપિયા સીએનજી બસ માટે અને 25 રૂપિયા ઇલેક્ટ્રિક બસ માટે પણ આમાં આવ્યા છે, પણ હજી 5 વર્ષમાં માત્ર 1293 બસો આ યોજનામાં ઉમેરવામાં આવ્યા છે। મહાનગરો સિવાય 9 જેટલા નગરપાલિકા 1 લાખ મહેસાણા, પોરબંદર, મોરબી, નવસારી, વાપી, ભરૂચ, સુરેન્દ્રનગર, ધોળી નગરપાલિકા અને જામનગર મહાનગરપાલિકા એ બસ સેવા શરૂ કરી છે, પણ હજી જૂનાગઢ મહાનગરપાલિકા અને 14 1 લાખ નગરપાલિકામાં ગાંધીનગર, નડિયાડ, આણંદ, વેરાવલ, ગોધરા, બોટાદ, પાટણ, પાલનપુર, જેતપુર, ભુજ, ગોંડલ, અમરેલી, ડીસા જે સિટી બસની સેવા શરૂ કરી નથી। અને આ સ્કીમનો લાભ લેવો જોઈએ, રાજ્ય તરીકે અમે અહીંયા જીઓડીએમ તરફથી આ નગરપાલિકાઓને હેન્ડઓવરની કરવા માંગીએ છીએ અને ટેન્ડર પ્રોસેસમાં આઇડેન્ટિફાઈંગ એજન્સી કરવામાં અને ખરેખર એનું લઈને વ્યાપ વધારવું પણ જોઈએ। આ સ્કીમની યોજના પછી જે મોટા શહેરો છે આમાં ઇલેક્ટ્રિક બસની સારી સુવિધા પ્રાપ્ત થઈ ગઈ છે, અમદાવાદ કોર્પોરેશનમાં 200થી વધારે બસો, સુરતમાં 119, રાજકોટમાં 44, ગાંધીનગરમાં 20 બસ ચાલે છે, એટલે માર્ચ સુધીમાં કુલ 450 બસ 464 બસો
આ ગુજરાત રાજ્યમાં ચાલશે અને ગુજરાત રાજ્ય આમાં દેશ લેવલે લીડ કરે છે. ઘણી બધી આપણી ચર્ચા થાય છે જે મહાનગરપાલિકા છે એ કંઈ ને કંઈ રીતે આઈટી સિસ્ટમ બનાવીને દરેક કોર્પોરેશન કોઈ ને કંઈ આઈટીની સેવાઓ છે. હવે આ જમાનામાં આપણે પબ્લિક જ્યારે મોબાઈલ ફોન પર હોય, દરેક ઘરમાં કોઈ પ્રકારની મોબાઈલ ફોન હોય, 10th 12th એક્ઝામના ફોર્મ, બીજા કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, બધા ઓનલાઈન થવા માંડી છે. નગરપાલિકાઓની કોર્પોરેશનની તમામ સેવાઓ કંઈ ને કંઈ રીતે આપણી મોબાઈલ ગવર્નન્સ પર આવવું જોઈએ. આ ઈ નગર પરિયોજના વિભાગે કેટલા વર્ષો પહેલાં શરૂ કર્યા હતા, પછી અમે ઉત્તરોત્તર કેટલા સુધારા વધારા કર્યા છે અને અત્યારે અમે 44 સેવાઓ ઈ નગર પોર્ટલથી આપી રહ્યા છીએ. મારી વિનંતી છે મહાનગરપાલિકા અને નગરપાલિકા તમામ સેવાઓ જ્યાં જ્યાં અમને ગેપ છે આપ ઈ નગર પોર્ટલના મહત્તમ ઉપયોગ કરો. અને આપ જોયા હશો બિલ્ડિંગ પ્લાન પણ હવે ઓનલાઈન મંજૂર થાય છે ઈ નગર પોર્ટલ ઉપર, અને ટૂંક સમયમાં અમે આ પોર્ટલ ઉપરથી બિલ્ડિંગ પ્લાનની મંજૂરી ઉપરાંત બીયુ પરમિશન પણ આપવા માંગીએ છીએ. અને એ પણ અમે જનવરીના 1st તારીખથી પાયલટ તરીકે અમદાવાદ શહેર, અમદાવાદ કોર્પોરેશન, ઔડા અને બાવળા નગરપાલિકામાં પણ શરૂ કરવા માંગીએ છીએ અને 1 એપ્રિલ 2023થી આખા રાજ્યમાં તમામ બીયુ પરમિશન આ પોર્ટલ મારફત આપવા માંગીએ છીએ. અને અત્યાર સુધી આ પોર્ટલથી અમે રફલી 1.5 લાખ અરજી આવી અને 1,30,000 અરજી પણ મંજૂર કર્યા છે. નગરપાલિકાઓની પોતાની મિલકત વેરા આ પોર્ટલ મારફત થાય તો ડિસ્કાઉન્ટ આપીને પણ અમે કરીએ છીએ. અને અત્યાર સુધી આ જે એપ્લિકેશન છે 94 લાખ જેટલા લોકો ડાઉનલોડ કર્યા છે, એટલે નગરપાલિકા શહેરી વિસ્તારમાં બધા પાસેની કંઈ ને કંઈ રીતે આપ છે મિલકત વેરા લાભ લેવા માટે. હવે એ જ પોર્ટલ પર અન્ય સેવાઓ પણ ઉપલબ્ધ છે, એને પણ આપણે એઝ અ લોકલ બોડી તરીકે આપણે વધારે વધારે આઈટીના ઉપયોગ કરવી જ પડશે. આપણી પાસે છૂટકો નથી, આ સમયની માંગ છે, પબ્લિકની ડિમાન્ડ છે. અને આ અમે લઈને જે નગરપાલિકા છે એને મદદ કરવા માંગીએ છીએ. આ 22 નગરપાલિકામાં માનીય મુખ્યમંત્રી શ્રી મંજૂરીથી આ વખતે માર્ચ પહેલાં અમે 22 જેટલા સિટી સિવિક સેન્ટર્સ કાર્યાન્વિત કરી દઈશું અને આવતા વર્ષમાં આ બીજા 1-1 વધારાના સિટી સિવિક સેન્ટર્સ અને ઉપરાંત બી ક્લાસ નગરપાલિકામાં 44 જે છે ત્યાં 1-1 નવા સિટી સિવિક કરવા માંગીએ છીએ. તમામ સુવિધાઓ લોકોને આઈટી અને એક જગ્યા મળે, દરેકને નગરપાલિકાની ઓફિસ અથવા કોર્પોરેટ ઓફિસ આવવાની જરૂર ના પડે. એ સિવિક સેન્ટર નગરપાલિકા અથવા કોર્પોરેટ ઓફિસથી દૂર અન્ય સ્થળ પર છે અને અત્યારે કામગીરી ચાલી રહ્યા છે, 2-3 મહિનામાં તમામને લોકાર્પણ કરી દઈશું. ખાસ કરીને કોર્પોરેશન્સ અને નગરપાલિકા પોતાના જે પ્લાનિંગ કરતા હોય તો ટૂંકા ગાળાના પ્લાન ના કરવું જોઈએ. રાજ્ય સરકાર અને ભારત સરકાર પણ જ્યારે અમે કોઈ પણ પ્રોજેક્ટ મંગાવીએ છીએ તો લાંબા ગાળાની આયોજનની અપેક્ષા કરીએ છીએ. 2050 સુધીની વસ્તીમાં ધ્યાનમાં રાખીને પાણી, ગટર અને સુવિધાઓને રાખીને કરવું જોઈએ. ખાસ કરીને પીવાને પાણી અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા બંને સંકલિત છે અને જ્યાં શક્ય હોય તો સ્ટોર્મ વોટરના પણ પ્લાનિંગ આવવું જોઈએ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. હવે એક સિટીમાં નવા કોન્સેપ્ટ બહુત ભારત સરકાર લેવલે પણ થઈ રહ્યું કે સિટી ઇક્વિટેબલ હોવું જોઈએ, એટલે સિટીમાં જે ગરીબ લોકો છે એને પણ એક યોગ્ય સ્થાન પ્રાપ્ત થવું જોઈએ. સિટી વિથ ઇક્વિટી ઇઝ એ હવે સમય માટે યોગ્ય રહેશે. એ તો સિટીમાં સ્લમ અને કેટલા સ્લમો, કેટલા મોટા મોટા સિટી બન્યા છે આપણે જાણીએ છીએ, પછી આપણે સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાવીએ છીએ પાછળથી, એટલે સ્ટ્રીટ ડેવલપમેન્ટ સાથે પણ એવા લોકોને આપણે સ્થળ આપીએ. અને અન્ય મોટા જે શહેરો છે એની પાસે ટાઉન પ્લાનિંગની પોતાના કેપેસિટી છે, કરતા હોય છે, પણ ઔડા દ્વારા અત્યારે માનીય મુખ્યમંત્રીશ્રી મંજૂરીથી ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટિંગ સર્વિસ લિમિટેડની કંપનીની સ્થાપના કરી છે, જે કોર્પોરેશન અથવા જે નગરપાલિકા ટાઉન પ્લાનિંગ સ્કીમ અથવા ડેવલપમેન્ટ પ્લાન ન કરી શકતા હોય આ કંપની આ બધી બનાવવામાં એમને મદદ કરશે. નેક્સ્ટ, એટલે અત્યારે વાત કરી નાણાકીય વ્યવસ્થાપન દરેક સ્થાનિક સ્વરાજ સંસ્થા માટે બહુ અગત્યનું છે. 2 દિવસ પહેલાં ભારત સરકાર હવે શહેરોને નાણાકીય વ્યવસ્થાપન ઉપર એની રેન્કિંગ કરવા માંગે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ ઘણો અહેવાલ આવ્યો હતો કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેવા છે એના ઉપર સિટીઝન રેન્કિંગ થશે. એક નવા કોન્સેપ્ટ આવ્યા છે, ભારત સરકાર પણ પુશ કરી રહ્યા છે. એટલે જે રીતે અત્યારે વાત કરીએ કે મહાનગરપાલિકામાં સ્ટેટનું ગ્રાન્ટનું 40% હોય છે, નગરપાલિકામાં 71% છે એમની આવકમાં, એને હવે એક અલગ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. હવે અમુક શહેરોના જે યુઝર ચાર્જ જોઈએ તો કેટલું અંતર છે એ હું બતાવું. રાજકોટ શહેરમાં પાણીવેરામાં 60% સબસિડી છે, તો એ પાણીવેરામાં ગાંધીનગરમાં સબસિડી 85% જેટલા છે. તો શહેરો વચ્ચે કેટલું તફાવત હોય છે. અને ગટર વ્યવસ્થામાં જોઈએ તો ભાવનગર
માં સબસિડીના લેવલ 100% છે. તો એ શહેરો વચ્ચે આટલા મોટા તફાવત ના હોઈ શકે. સબસિડીના એક ફોકસ્ડ અને પ્રોગ્રેસિવ હોવું જોઈએ. એને કારણે ઘણા બધા કોર્પોરેશન અને નગરપાલિકા જે પાણી અમે ઉઠાવીએ છીએ નર્મદા નિગમ પાસેથી, એના બિલ ભરવામાં સક્ષમ નથી. અત્યારે એની ઉઘરાણી વારંવાર વિભાગ પાસે, જે પાણી પુરવઠા વિભાગ તરફથી આપણ પાસે આવે છે, અને છેલ્લા અમુક સમયમાં જોઈ રહ્યા છે નગરપાલિકા 83% નગરપાલિકા પોતાના બિજલી બિલ ભરી શક્યા નથી. પોતાના એની આવક સ્ત્રોત ના હોય તો આ બધા પરિણામો આપણે ટૂંક સમયમાં જોઈ શકીએ છીએ. ગત વર્ષે માનીય મુખ્યમંત્રીશ્રીની મંજૂરીથી અમે બધા નગરપાલિકાઓને 150 કરોડ બિજલી બિલ ભર્યા, પણ ક્યાં રાજ્ય સરકાર દર વર્ષે નગરપાલિકાઓને બિજલી બિલ ભરી શકે એવી સ્થિતિ બની શકે? નહીં બની શકે. તો એનું કારણ છે કે છેલ્લા 8-10 વર્ષમાં જે યુઝ ચાર્જમાં રિફોર્મ્સ થયા નથી, એના કારણે નગરપાલિકા અને કોર્પોરેશન પાસે પણ આ પૂરતું ભંડોળ હોતું નથી. અને અત્યારે વાત કરી આ સિટી રેન્કિંગમાં, એક યુઝર ચાર્જ આધારિત રેન્કિંગ ભારત સરકાર કરવા માંગે છે, ટૂંક સમયમાં આવશે. અમે જે રાજ્ય સરકાર અને ભારત સરકારથી સ્થાનિક સ્વરાજ સંસ્થાને અનુદાન આપીએ છીએ, અનુદાન લાર્જલી તમારા કેપિટલ વર્ક માટે હોય છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક માટે હોય છે, અને ઓપરેશન મેન્ટેનન્સ જવાબદારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની હોય છે, અને પોતાના સ્વભંડોળથી આ ખર્ચા કરવાની હોય છે. એટલે બહુ અગત્યનું છે કે જે આપણે ઓપરેશન મેન્ટેનન્સ છે એની રિસોર્સ જનરેશન લોકલ લેવલ પર સ્થાનિક સ્વરાજ સંસ્થા કરે, એ બહુ અગત્યની થઈ જાય છે. હું એકમાત્ર એક ગ્રાફ છે કે કોણ મહાનગરપાલિકા કયા વર્ષમાં રિફોર્મ્સ કર્યા હતા, અને અમદાવાદના છેલ્લું રિફોર્મ્સ થયા હતા 2013માં, અને 12માં સુરતમાં, 2008માં વડોદરામાં, 2011માં રાજકોટમાં, 2011માં અમુકમાં લોકો 2015-16માં પણ રિફોર્મ્સ કર્યા છે. પણ છેલ્લા મોટા મોટી છેલ્લા 10 વર્ષથી આપણે યુઝર ચાર્જ લોકલ રિસોર્સ લેજ કરવા માટે, અથવા છેલ્લે 4 વર્ષે આપણે મિલકત વેરામાં રિવાઇઝ કરવાની હોય છે, એ પણ કર્યા નથી. અને પરિસ્થિતિ એવી છે કે આપણે પાણીના જે બલ્ક સોર્સ લઈએ છીએ એના બિજલી, એના પાણી અથવા બિજલી બિલ ભરવામાં સક્ષમ નથી. આપણે જે એસેટ ક્રિએટ કરી છે, લોકોને જે સર્વિસ આપી રહ્યા છે, હવે આ નહીં કરશું તો આ બંને એસેટના ડિગ્રેડેશન થશે અને સર્વિસ લેવલ આપણે મેન્ટેન કરી શકશું નહીં. એક આદર્શ નાણાકીય વ્યવસ્થા ચિત્ર અમે હું બતાવવાનો પ્રયત્ન કર્યો છે મારા અનુભવથી. નોર્બિક કોર્પોરેશન પાસે જે 3 આવકના સ્ત્રોત હોય છે, મિલકત વેરા અને અન્ય આવક, આ એમના પગાર, ભત્તા અને વહીવટી ખર્ચ ઉપર એનામાંથી નીકળી જવું જોઈએ. અને યુઝર ચાર્જ જે અન્ય સેવાઓ આપીએ છીએ એમાંથી એના ઓપરેશન મેન્ટેનન્સ કોસ્ટ નીકળી જવું જોઈએ. અને ભારત સરકાર, ગુજરાત સરકાર જે અનુદાન આપે છે એનાથી એના નવા કેપિટલના કામો થવું જોઈએ. જે મોટા શહેરો છે સુરત અને અમદાવાદ, મિલકત વેરા અને અન્ય આવકમાંથી 1200 કરોડ સરપ્લસ કરીને પોતાના આ નવા કેપિટલ કામ માટે ટ્રાન્સફર કરે છે. એ ઉત્તમ પરિસ્થિતિ છે. પણ તેમ છતાં યુઝર ચાર્જ ઓછા હોવાના કારણે એ સરપ્લસ મની એના યુઝર ચાર્જમાં પણ જાય છે. તો આ એક કોઈપણ જે લોકલ બોડી સત્તા, માન્ય મેયરશ્રીઓ, તેમના સ્ટેન્ડિંગ કમિટી, આ બધા વિચારવું જોઈએ કે મારી જે આવક આવે છે અમે કઈ રીતે ક્યાં ઇન્ટરપ્રિટ કરીએ છીએ, ક્યાં ટ્રાન્સફર કરીએ છીએ, લાંબા ગાળામાં આ સસ્ટેન કરશે કે નહીં કરશે. 10 વર્ષ આપણે કર્યા નથી, પણ હવે આ વસ્તુ ઉપર આપણે જોવાની જરૂર છે. અમે માનીય મુખ્યમંત્રી સૂચનાથી આગામી 100 દિવસોના કેટલી કામગીરી કરવા માટે અમે રૂપરેખા બનાવી છે. અપેક્ષા છે કે દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકા એની ટીમ બેસીને પોતાના માટે પણ 31 માર્ચ સુધીના એક લક્ષ્યાંક નક્કી કરે અને આ લક્ષ્યાંક મિશન મોડમાં બનાવવો જોઈએ. જે રીતે અમે વિભાગ લેવલે નક્કી કર્યું છે કે આવતા 3 મહિનામાં 100 દિવસમાં અમે 30 નવી ટીપી સ્કીમ મંજૂર કરશું, ODPS પોર્ટલ પર બ્યુ પરમિશન માટે એવી વ્યવસ્થા કરશું, નવા ટાઉન પ્લાનિંગ કમિટી એક લિમિટેડ કંપનીની લોન્ચ કરશું, દરેક નગરપાલિકા એક એક ઝોનમાં એક એક ટીપી સ્કીમ કરવા કરશું, સાથમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 25,000 નવા આવાસોનું લોકાર્પણ કરશું. તો અમે અમારા પર ટાર્ગેટ સેટ કરીએ છીએ. એ રીતે દરેક કોર્પોરેશન પોતાના ટાર્ગેટ સેટ કરે. હાઉસિંગ બોર્ડ 5 પ્રોજેક્ટ બનાવશે. સ્વનિધિ યોજનામાં 20,000 ફેરિયાઓ એ આપના માટે શેર કરું છું, અને આપની બેગમાં એનું પ્રેઝન્ટેશનનું કોપી પણ ઉપલબ્ધ હશે. એની અનુરૂપ જે તે મહાનગરપાલિકાને ટાર્ગેટ આપવામાં આવે છે એ પણ પોતાના પ્રાયોરિટી સેટ કરે. અમે ભારત સરકારથી બીજા 5,000 કરોડોના ત્રીજી દરખાસ્ત મંજૂર કરાવીને મંગાવું છું. ત્યાંથી અમે સોલર પ્રોજેક્ટ કરવા માંગીએ છીએ નગરપાલિકાઓમાં, જેમાં બિજલી બિલના જેને ભારણ આવે છે થોડું ઓછું કરીએ એમને સાથે, અને એક બડા એક નવતર પેલેટ કરવા માંગીએ છીએ. જે રીતે મિલકત લે વેચાણ થાય છે, જ્યાં મ્યુટેશન થાય છે ત્યાંથી ડાયરેક્ટલી તમારા ઈ પ્રોપર્ટી
નગરમાં પ્રોપર્ટી ટેક્સમાં જે સમુચિત ફેરફાર થવું જોઈએ એ બી થાય એની પણ અમે પાયલટ કરવા માંગીએ છીએ. સિટીસ્કેપ સેન્ટર લોકાર્પણ કરવા માંગીએ છીએ. લિગેસી વેસ્ટ નગરપાલિકામાં પ્રશ્નો છે એના માટે પણ જે રીતે ભોપાલ નગરપાલિકાના લિગેસી વેસ્ટ હવે તો કોર્પોરેશનમાં આવી ગયા છે એના લિગેસી વેસ્ટ કે નિકાલ કર્યા છે અને મોડલ રાખીને તમામ અવર નગરપાલિકાઓને એક ડ્રાફ્ટ ટેન્ડર આપવા માંગશું. ફાયરના એનઓસી પોર્ટલને પણ ઓનલાઈન કરશું. અંબાજી એક નવા સિટીને પ્રપોઝલ જેમાં ભારત સરકાર દ્વારા 1,000 કરોડ અંબાજીને મળે એના માટે પણ અમે દરખાસ્ત મોકલવાની અંતિમ તબક્કામાં છીએ. 15 જેટલા નવા આરઓબી અને ટેન્ડર બહાર પાડશું. અને નગરપાલિકાઓમાં જોઈએ છીએ ગટર વ્યવસ્થામાં કેટલીક મુશ્કેલીઓ પડે છે એટલે આરસીએમના લેવલે એક એક અમે જેટિંગ મશીન આપવા માંગીએ છીએ જેની પણ પ્રોક્યુરમેન્ટ અંતિમ તબક્કામાં છે. અને જે 13 જેટલા નગરપાલિકામાં બસ સેવા બાકી છે ત્યાં પણ શરૂ કરવા માંગીએ છીએ. તો અપેક્ષા છે કે કોર્પોરેશન અને નગરપાલિકા આ 100 દિવસના કાર્યક્રમમાં પોતાના શહેરના પણ આ રીતે કાર્યક્રમ બનાવે. અમુક ટીપી સ્કીમ આજે ખાસ કરીને અત્યાર સુધી કુલ 850 ટીપી સ્કીમ મંજૂર થયા છે. 500 જેટલા નવા ટીપી સ્કીમ અલગ અલગ તબક્કામાં છે. પણ 22 જે નગરપાલિકા છે એમાં 7 નગરપાલિકામાં ટીપી સ્કીમ નથી જે અમે ટીપી સ્કીમ કરવા માંગીએ છીએ. અમરેલી, જેતપુર, પોરબંદર, ડીસા, પાલનપુર, બોટાદ અને વાપી. અને આના કંપનીને મદદ લેશું. આ ઓડીપીએસના જેટલો મહત્તમ વપરાશ થાય એટલે 1 જાન્યુઆરી 2023 બીયુ પરવાનગી માટે એક પાયલટ પ્રોજેક્ટ અમદાવાદ કોર્પોરેશન આવડા અને બાવડા નગરપાલિકા વિસ્તારમાં કરશું. ગુડાની અરજી હજી કેટલાક કોર્પોરેશનમાં ઓછા આવી રહ્યા છે આપનું ધ્યાન દોરવાનું છે કે આ એનું અંતિમ તારીખ છે 16 ફરવરી એટલે આપણે 1.5 મહિના જેટલા સમય બાકી છે. અને અત્યારે 10,000 જેટલી અરજી આવી છે. આ પૈકી 50%થી વધારે અરજી અમદાવાદ શહેરના છે. એટલે સુરતમાં 1,000 અરજી છે, વડોદરામાં 338, રાજકોટમાં 499, ગાંધીનગરમાં 227. એ જે જ્યાં જ્યાં ઓછા છે અપેક્ષા છે કે જેટલા લોકો રહી ગયા છે એની એક વોર્ડ લેવલે એક ઝુંબિશ ફોર્મેટમાં સ્થાનિક લોકલ બોડી 7માં ચૂંટાયેલા આગેવાન પણ મળીને આ બધાને લાભ લે. કારણ કે આપને ખબર છે નામદાર હાઈકોર્ટમાં કેટલાક પિટિશન પેન્ડિંગ છે અને પેન્ડન્સીના દરમિયાનમાં અને આ વખતેનું આટલું સરળ રાખ્યું છે ગ્રુડ એક્ટની અંદરમાં એપ્લિકેશન કરવાની ઓનલાઈન, માણસ ધારે પોતે અરજી પણ કરી શકે ઓનલાઈન, પેમેન્ટ પણ ઓનલાઈન છે. ભૂતકાળના અનુભવથી કેટલા મેં આમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે. તો આવતા 1.5 મહિનામાં આ જેટલું વધારે વધારે લાભ લઈ શકે એક ઝુંબિશ તરીકે ત્યાંના આર્કિટેક્ટ અને આર્કિટ કન્સલ્ટન્ટ સાથે મળીને એ અરજી વધારે વધારે મંજૂર થાય એવી આપણે પ્રયત્નો કરીએ. આ મારો છેલ્લો સ્લાઇડ છે જે આપણી અપેક્ષા છે જે અત્યારે અગાઉ વાત કરી 100 દિવસમાં આપણે ટાર્ગેટ બનાવીએ, લાંબા ગાળાને આયોજન કરીએ. જેટલા અત્યાર સુધી 10,000 કરોડના કામો મંજૂર થયા છે આ સમયસર એમની ડીપીઆર ટેન્ડર વેન્ડર તૈયાર થાય, વર્ક ઓર્ડર અપાય એ બહુ અગત્યની છે બાબત છે. ઘન કચરા ઉપર ખાસ કરીને લેન્ડફિલ સાઇડ જે જૂની લેગેસી છે એની પણ નગરપાલિકા વધારે ધ્યાન અપાય. આઈટીયુનો મહત્તમ ઉપયોગ અને યુઝર ચાર્જમાં રિફોર્મ્સ જે જરૂર છે એ પણ આપણે હાથ ઉપર લઈએ. આભાર. આભાર સર આપનો. આપણા માનનીય વડાપ્રધાન
20 વર્ષની વિશ્વાસથી વિકાસની યાત્રાને આગળ ધપાવવા હેતુ ગુજરાતની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, મિલકતવેરા, યુઝર ચાર્જ વગેરેનું હયાત પરિસ્થિતિનું વિશ્લેષણ તેમજ અમૃત 2.0 તે અંગેની માહિતી અને મિશનની યોજના અને જરૂરી રિફોર્મ્સ અંગેની માહિતી માટે હું અત્રે વિનંતી કરું છું કમિશનર શ્રી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનને એમનું પ્રેઝન્ટેશન માટે. નમસ્કાર. માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય અગ્રસચિવ શ્રી શહેરી વિકાસ, આખા ગુજરાતથી પધારેલ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, આપના આત્મનિર્ભર ભારત, માન્ય વડાપ્રધાનશ્રી, આત્મનિર્ભર ગુજરાત, માન્ય મુખ્યમંત્રીશ્રી, અને હવે આત્મનિર્ભર મહાનગરપાલિકા અને નગરપાલિકા ડેશ ક્વેશ્ચન માર્ક. એટલે હવે તમારે નક્કી કરવાનું છે કે આત્મનિર્ભર મહાનગરપાલિકા અને નગરપાલિકા બનાવીએ તો લીડરશીપ કોને લેવાની છે, અને આ કેટલું જરૂરી છે અને શાના માટે જરૂરી છે એ આજની આ સ્લાઇડમાં, પ્રેઝન્ટેશનમાં અમે લઈને આવ્યા છીએ. આપને કઈ જગ્યાએ છીએ અને ક્યાં પહોંચવાનું છે અને કઈ રીતે પહોંચવાનું છે એના થોડી વાતો આપને પ્રેઝન્ટેશન માધ્યમથી કરીએ છીએ. આપના બધાને ખબર છે કે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, એની જે આવક હોય છે, કુલ આવક હોય છે, એના મુખ્ય ચાર સ્ત્રોતો હોય છે. પ્રથમ, સરકાર તરફથી જે ગ્રાન્ટ આપવામાં આવે છે. બીજી, એના પોતાના કર અને શુલ્ક હોય છે, સર્વિસ ફી તથા અન્ય આવક, અને મ્યુનિસિપલ અકસ્માતો અને રોકાણોમાંથી જે કંઈ ઇન્કમ થતી હોય એમાંથી જે ટોટલ મળીને આ ટોટલ ભંડોળ કોઈપણ મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય એ કરવામાં આવે છે. હવે આપને આત્મનિર્ભર મહાનગરપાલિકા નગરપાલિકા બનાવી હોય તો સૌથી વધારે ફોકસ, કેમ કે ગ્રાન્ટના જે કોમ્પોનન્ટ છે એ સરકાર તરફથી આપવામાં આવે છે રેગ્યુલરલી, એના ઉપર તમારા બહુ કંટ્રોલ હોતા નથી, પરંતુ તમારા પોતાના કંટ્રોલ એ જે 2, 3 અને 4 નંબર ઉપર તમારા રેવન્યુના સોર્સેસ બતાવવામાં આવ્યા છે એના ઉપર હોય છે. આત્મનિર્ભર બનવું હોય તો એના ઉપર કઈ રીતે ફોકસ કરીએ છીએ અને અત્યારે આપણે ક્યાં છીએ એ અહીંયા બતાવવામાં આવ્યા છે. આપણે જોઈએ જે 4 મોટા મહાનગરો છે એની અંદર જે એની કુલ આવક છે એમાં ગ્રાન્ટ કેટલી, તો અમદાવાદની વાત કરીએ કન્ટિન્યુઅસલી 43%, 41%, 42% જેટલી ગ્રાન્ટ સરકાર તરફથી તમારી ટોટલ આવકના હિસ્સા બને છે. સુરતની અંદર 38%, એ 4 વર્ષના આંકડા અહીંયા આપવામાં આવ્યા છે 2018-19 થી 21-22 સુધી. સુરતમાં 38%, 42%, 44% સુધી ગ્રાન્ટના કોમ્પોનન્ટ આપની આવકમાં હોય છે. રાજકોટમાં 40% સુધી છે. જે બીજી મહાનગરપાલિકાઓ છે, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, એમાં પણ જે ગ્રાન્ટનો કોમ્પોનન્ટ છે એ 35%, 40%, 50%, એવરેજ આપને 45 થી 50% સુધી જે આપની ટોટલ આવક છે એમાં સરકાર શ્રીફથી ગ્રાન્ટ આપવામાં આવી છે. હવે એ કઈ રીતે આપના સ્વયંભંડોળ પોતાની આવક કેમ વધારવાની એ આગળની સ્લાઇડમાં અમે બતાવીએ છીએ. નગરપાલિકાઓની વાત કરીએ તો અહીંયા પરિસ્થિતિ ઓર વધારે થોડી સિરિયસ બને છે, કે 60%, 80% સુધી એમની જે આવક છે એ ગ્રાન્ટ છે.
ફક્ત 20-25% જે પોતાના રિસોર્સિસ જનરેટ કરી શક્યા છે અને એમાં એ બી સી ડી કેટેગરીની નગરપાલિકાઓના કઈ રીતે એના ટોટલ આવકના કમ્પોઝિશન ગ્રાન્ટ છે એ બતાવવામાં આવ્યા છે. આપને થોડી એને સરખામણી કરીએ વૈશ્વિક સ્તરે અને બીજા રાજ્યોના સ્તરે, તો વર્લ્ડ લેવલે જે ડેવલપ કન્ટ્રી છે, દાખલા તરીકે યુકે યા યુએસ, એમના જે સ્થાનિક સંસ્થાઓ છે એની આવકમાં ગ્રાન્ટના કમ્પોનેન્ટ એ 2010-2016ના આંકડા બતાવ્યા છે, ફક્ત 19% હતા યુકેમાં, 14% થયા અમેરિકામાં, 11% હતા, 9% થયા કેનેડામાં, ઓર ઓછા છે આયર્લેન્ડ, ઓર ઓછા છે. એટલે વર્લ્ડ લેવલની વાત કરીએ તો આપના એવરેજ 15-20% જેટલા જ કોમ્પોનેન્ટ ગ્રાન્ટના હોય છે, બાકી બધી આવક સ્વરાજની સંસ્થાએ પોતે ભેગી કરવી પડે અને એ એક રસ્તા છે આત્મનિર્ભર બનવા માટેના. આપણે બીજા રાજ્યોની વાત કરીએ, પંજાબના 26% હોય છે, ગોવા આંધ્રપ્રદેશ 45-46% આજુબાજુ છે અને બાકી બધા રાજ્યોમાં એનાથી પણ વધારે ગ્રાન્ટના કમ્પોનેન્ટ હોય છે. એટલે આખા દેશમાં આપની સ્થિતિ સારી છે, પરંતુ આપણે વર્લ્ડ લેવલે અગર કમ્પેર કરીએ તો આપણે ઘણું બધું કામ કરવાની જરૂર છે. હવે જે પોતાની આવક, હવે જે રેવન્યુ થઈ રહ્યા છે એમાં વૃદ્ધિ દર એ બહુ અગત્યની બાબત છે. આપણે આપને આપના જે રેવન્યુ છે, આવક છે, એના ઉપર ધ્યાન આપ્યું છે કે નહીં એ અહીંયા બતાવવામાં આવે છે. આપના સ્ટેટની ગ્રોથ રેટ 13% છે યર ઓન યર, અને આપના જે આવક છે એની ગ્રોથ રેટ આપ જુઓ, અમદાવાદ 18% સારા છે, સુરત -4%, બરોડા 6%, રાજકોટ 14%. એટલે આપણે આખી સ્ટેટની જે ગ્રોથ રેટ છે એનાથી પણ આપને કેટલીક મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પાછળ છે. ભાવનગર ફક્ત 7%, જૂનાગઢ 7%. એટલે જ્યાં સુધી આપણે સ્ટેટના જે ગ્રોથ થઈ રહ્યા છે એટલીસ્ટ એના સુધી અને એનાથી વધારે આપણે ટાર્ગેટ કરીએ કે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પોતાની આવકમાં વૃદ્ધિ કરે. નગરપાલિકાઓની વાત કરીએ તો ઓર એમાં 7%થી માંડીને ડી કેટેગરીની જે નગરપાલિકાઓ છે એમાં સારા રિઝલ્ટ મળે છે, કેમ કે એની ગ્રોથ ફાસ્ટ થઈ રહી છે, તો પણ એની જે પોતાની આવક છે ઓવરઓલ એબ્સોલ્યુટ ટર્મમાં ઘણી ઓછી છે. હવે જે તમારા ટોટલ આવક હોય છે એમાં પ્રોપર્ટી ટેક્સના કોન્ટ્રીબ્યુશન કેટલું છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે, કેમ કે આ બહુ અગત્યના કોમ્પોનન્ટ હોય છે. પ્રોપર્ટી ટેક્સ નગરપાલિકા મહાનગરપાલિકાની ટોટલ આવકમાં જે પ્રોપર્ટી ટેક્સ, તો અમદાવાદમાં એની ટોટલ પોતાની આવકમાં 43% પ્રોપર્ટી ટેક્સથી આવે છે, સુરત 7% સુધી પહોંચ્યા છે, બરોડા 55%, રાજકોટ ફક્ત 23% છે. અને એની ગ્રોથ રેટ એટલે તમારા જે પ્રોપર્ટી ટેક્સમાં ગ્રોથ કઈ રીતે થઈ રહી છે એ અહીંયા નીચેની સ્લાઇડમાં છે. અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં ગ્રોથ માઇનસ છે, -4%, સુરતમાં ફક્ત 2% છે, બરોડા -9% ઇયર ઓન ઇયર બેસિસ, અને એ 4 વર્ષના આંકડા છે, 2018-2021ના આપના જ આંકડા છે. એટલે આપના ઓવરઓલ પ્રોપર્ટી ટેક્સમાં જે વધવું જોઈએ એને કરતાં એ ઓછા થઈ રહ્યા છે. જ્યારે નવી નવી પ્રોપર્ટીઝ આવે છે ઇધર તો કલેક્શનના પ્રોબ્લેમ છે, ઇધર તો કોઈ બીજા પ્રોબ્લેમ છે. મહાનગરપાલિકા બીજી ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર જોઈએ તો 39-34% જેટલા ટોટલ આવકમાં પ્રોપર્ટી ટેક્સના યોગદાન છે અને એની ગ્રોથ રેટ જામનગર 18% સારી છે, જૂનાગઢ 9%, ગાંધીનગર -10% છે. એટલે એ ખાસ આપણે જોવું પડે કઈ રીતે આપણે એને વધારી શકીએ. નગરપાલિકાઓની વાત કરીએ તો એમાં એટલીસ્ટ ગ્રોથ રેટ પોઝિટિવ છે, બહુ ઓછી છે, 2-3% જેટલી ગ્રોથ રેટ છે અને એની ટોટલ આવકમાં પ્રોપર્ટી ટેક્સ બહુ ઓછા છે. એ ક્લાસમાં તો પણ સારા છે 33%, પણ BCDમાં 28% સુધીના જ એની આવક પ્રોપર્ટી ટેક્સથી આવે છે. એના ઉપર આપણે વધારે ધ્યાન આપીને એને ગ્રો કરી શકીએ છીએ. હવે આપના જે યુઝર ચાર્જેસ હોય છે, દાખલા તરીકે પાણી, સેનિટેશન, ડ્રેનેજ, એના જે સાહેબે વાત કરી કે એના O&M ઓપરેશન અને મેન્ટેનન્સના ખર્ચા તમારે એ ટેક્સથી વસૂલ કરવા પડે, અને એ કેટલા માટે કેમ જરૂરી છે આગળની સ્લાઇડોમાં આવે છે. આપણે જોઈએ અમદાવાદમાં 85% જે ખર્ચા છે એ રિકવર કરી લે છે ટેક્સના માધ્યમથી, સુરતમાં વધારે રિકવર કરે છે 211%, એટલે એનું જેટલું O&M ખર્ચ થાય છે એનાથી વધારે રિકવર કરે છે, મેબી રેટ એના વધારે હશે. બરોડા 115, રાજકોટ ફક્ત 30% છે, એટલે જે ખર્ચા કરે એના 30% જે રિકવર થાય છે ટેક્સથી. ફક્ત પાણી, સેનિટેશન અને ડ્રેનેજની વાત કરવામાં આવી છે અહીંયા. ભાવનગર 47, જામનગર 15% છે, ગાંધીનગર વોટર ટેક્સ લેતા નથી એટલે 0% છે. સો એના કહેવાના મતલબ એ છે કે અહીંયા એ 100% હોવું જોઈએ, તમારી જેટલી O&M થાય એ બધા તમારે પાણી, ગટર ટેક્સથી વસૂલવા પડે. નગરપાલિકાઓમાં આ પરિસ્થિતિ 40 થી
45 ટકા જેટલી છે કે એના જે ખર્ચા થાય છે એના એટલા એ લોકો ટેક્સ કલેક્ટ કરી લે છે વોટર ટેક્સ અને ડ્રેનેજ ટેક્સથી એના ખર્ચા પણ ઓછા થાય છે કમ્પેરેટિવલી એટલા માટે આ 45-50% સુધી પહોંચ્યા છે. હવે એક હોય છે ફી અને બીજી જે આવકો હોય છે એ અગેન બહુ અગત્યનું કમ્પોનન્ટ છે આપની ટોટલ આવકમાં અને એના ઉપર ફોકસ કરીએ તો વધારે કરી શકીએ ને. અમદાવાદમાં 21% એની પોતાની આવક અન્ય સ્ત્રોતોથી છે, દાખલા તરીકે ફી હોય કે કોઈ વપરાશકર્તા શુલ્ક હોય એનાથી. સુરત 23% છે, બરોડા 20, રાજકોટ ફક્ત 8% જ છે અને નાની મહાનગરપાલિકા જોઈએ તો જામ જૂનાગઢ અને ગાંધીનગર ફક્ત 8-11% છે. હવે એ કમ્પોનન્ટ તમારા એટલીસ્ટ 40% હોવા જોઈએ ઓવરઓલ તમારી જે આવક હોય અને એ ફીસ યુઝર ચાર્જીસ સ્લોલી વધારે એમાં એક્ટિવિટીઝ તમે લઈ શકો છો અને એના રેટ પણ તમે ઓપ્ટિમલી રિવાઇઝ કરી શકો છો નિયમિતપણે, તો એનાથી તમારા ઓવરઓલ ભંડોળ વધી શકે છે. નગરપાલિકાઓની વાત કરીએ તો એ લોકોના 15-35-27 જેટલી ટકાવારી છે યુઝર ચાર્જીસની, એને આપને 40-45 સુધી લઈ જવાના છે. હવે ટેક્સ દર એ સેમ સ્લાઇડ છે જે અગ્રસચિવશ્રીએ રાખી છે, એ એટલા માટે ફરી આપને બતાવીએ છીએ કે જે ટેક્સના રેટ રિવિઝન થયા છે, પ્રોપર્ટી ટેક્સ, રેઝિડેન્શિયલ, કોમર્શિયલ, વોટર, સેનિટેશન, ડ્રેનેજ, તમે જો 2011 પછી મોટા ભાગના જે મોટી નગરપાલિકાઓ એને નથી કર્યા અને કોઈ પણ ચેન્જ કર્યા પણ હોય તો બહુ નાના ચેન્જ કર્યા છે. અને જે ભાવનગર, જામનગર, જૂનાગઢ એ લોકોએ મોસ્ટલી 16-17-18ની આજુબાજુ ચેન્જીસ કર્યા છે. હવે 15 વર્ષ આપને થઈ ગયા છે રેટ રિવાઇઝ નહીં કરીએ, જીડીપી ગ્રોથ થઈ રહી છે, સ્ટેટની ગ્રોથ થઈ રહી છે, કન્ટ્રીની ગ્રોથ થઈ રહી છે, તો આપને કઈ રીતે આપના જે ખર્ચા છે એને પહોંચી વળીશું? આ રેટ બતાવવામાં આવ્યા છે કોર્પોરેશન વાઇઝ. પ્રોપર્ટી ટેક્સ ઉપર જે છે એ રહેણાંકના રેટ છે અને નીચે જે છે આ નોન રેઝિડેન્શિયલ રેટ છે. હવે વેરિએશન જો, સુરતમાં 10 રૂપિયા પર સ્ક્વેર મીટર અને જૂનાગઢ 25 રૂપિયા પર સ્ક્વેર મીટર, અને આ 10 રૂપિયા 2008ના છે, કોઈ વધારા કરવામાં આવ્યા નથી. અમદાવાદમાં નોન રેઝિડેન્શિયલ 28 રૂપિયા પર સ્ક્વેર મીટર, સુરત 25, રાજકોટ 22, વેરિએશન. એટલે એમાં ઘણી બધી આપણી પાસે પોસિબિલિટી છે કે આપણે એને વધારીએ, અને અમે એ નથી કહેતા એક દિવસમાં વધારી નાખો, એટલે સ્લોલી આપણે વધારીએ તો એ એક્સેપ્ટન્સ પણ લોકોમાં આવે અને એના તમારા રિસોર્સિસ વધશે. હવે નગરપાલિકાઓની વાત કરીએ તો કેવી પરિસ્થિતિ છે, એ માન્ય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જે એમના વીજળી બિલ હતા એ અહીંયાથી સેન્ટ્રલી આપને પેમેન્ટ કર્યા. લેફ્ટ સાઈડમાં છે એ પાણીના બિલ છે, 630 કરોડ બાકી છે પાણીના બિલ. એમાંથી સી અને ડી કેટેગરીના જોઈએ, હવે આપણે 3 મહિનાનું એનાલિસિસ કર્યું ઓગસ્ટથી ઓક્ટોબર સુધી, તો જે અનપેડ બિલ છે 98% અને સી કેટેગરીમાં 99% બિલ પે કરતા જ નથી. સિમિલરલી રાઇટ સાઈડની જે ટેબલ છે એ ઇલેક્ટ્રિસિટી બિલ માટે છે, તો તમે જો અત્યારે 70 કરોડ બાકી છે, કેમ કે રિસેન્ટલી 200થી વધારે કરોડ ભર્યા છે સરકાર તરફથી. 90% to 97% સી અને ડી કેટેગરીની નગરપાલિકાઓ વીજળીના બિલ ભરતી જ નથી અને એ અને બીમાં સારી પરિસ્થિતિ છે, 48% અને 46% છે. હવે આપને રિસોર્સિસ વધારીને એટલીસ્ટ વીજળી અને પાણીના બિલ તો ભરવા પડશે, અને એ એટલા માટે જરૂરી પણ છે નીચે કે આવતા સમયમાં જે સરકારની સ્કીમો છે, ચાહે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ હોય ચાહે સ્ટેટ ગવર્મેન્ટની સ્કીમ હોય, તમે તમારા પોતાના રિસોર્સિસ નહીં વધારો તો તમને ગ્રાન્ટના કોમ્પોનન્ટ મળશે નહીં. હવે બધી જે 45% સુધીની ગ્રાન્ટ તમારી ટોટલ આવક હતી એ હવે લિંક થઈ રહી છે તમારા પોતાના રિસોર્સિસ ઉપર. તમે વધારશો રિસોર્સિસ તમને વધારે ગ્રાન્ટ મળશે, નહીં વધારો તો એ મળશે નહીં. થોડા એક ઓપ્ટિમિસ્ટિક અહીંયા પિક્ચર આપવામાં આવી છે કઈ રીતે આપણે વધારી શકીએ. સૌથી અગત્યની વસ્તુ છે આપના જે ખર્ચાઓ થાય છે, એક્સપેન્ડિચર થાય છે, એના અગર તમે ઓડિટિંગ કરાવો, એનર્જી ઓડિટિંગ કરાવો, તો મને લાગે 5-10% તમારા રેવન્યુ તમે સેવ કરી શકો છો. તમે જો નોન રેવન્યુ વોટર કેટલા વેસ્ટ થાય છે, તમારી જે એસટીપી ડબલ્યુટીપી ચાલે છે એની જે બોટરો છે, અમે એક એનાલિસિસ કરાવ્યું એમની 40 નગરપાલિકાઓમાં, એટલે 20-20 વર્ષ જૂની મોટરો ચાલતી હતી જેની એફિશિયન્સી બહુ નાની, બહુ ઓછી હોય, અને એ ફક્ત નાના ખર્ચાથી બદલીને અને એનર્જીનું એફિશિયન્સી બધી અને એના બિલ ઓછા થઈ ગયા. સોલર ઉપર ટ્રાન્સફર થવું, એટલે કઈ રીતે એને કરી શકીએ. બીજું કે આપણે જે દરો છે એને ટાઈમ સાથે લિંક કરવા પડે, કે દર વર્ષે કે દર 2 વર્ષે ઓટોમેટિક રિવિઝન થવા જોઈએ. ભાઈ ભલે નાના રિવિઝન થાય પણ રિવિઝન થવા જોઈએ.
ફરી લોકોને એને જાગૃતિ લાવવાની જરૂર છે, પોતે લોકો આવીને ભરે. અત્યારે જે રિકવરી છે એ બહુ ઓછી હોય છે કેટલીક જગ્યાઓ, ખાસ કરીને નગરપાલિકાઓમાં તો બહુ જ ઓછી છે. કલેક્શન ડ્રાઈવ કઈ રીતે કરી શકીએ? ચુકવણી નહીં કરે તો એના ઉપર દંડ થોડા એને પેનલાઇઝ કરવું પડે, અધરવાઇઝ જે ચુકવણી કરતા હોય ના કરતા હોય એ બધે બરાબર થઈ જાય છે. પ્રોપર્ટી ટેક્સ ઉપરાંતની જે આવકના સ્ત્રોતો છે એના ઉપર આપણે ધ્યાન આપવા પડે. એટલે આઈડિયલ સિચ્યુએશન કે તમારા જેટલા પ્રોપર્ટી ટેક્સની આવક હોય એના એટલા જ તમારા 40% પ્રોપર્ટી ટેક્સ, 40% તમારા બીજા સ્ત્રોત એટલે જે યુઝર ચાર્જે જો એનાથી આવી જોઈએ, અને 20% તમારા ભંડોળ બીજા એક્ટિવિટીથી આવવું જોઈએ. તો એના ઉપર આપણે ધ્યાન આપવું પડે. હવે એ વસ્તુ ટેક્સની અમે વાત કરી, બીજી બે સ્કીમોની અમે વાત કરીને પૂરા કરીએ છીએ. એ એટલા માટે જરૂરી છે કે અમૃત 1 અને 2 જે માનનીય વડાપ્રધાનશ્રીએ લોન્ચ કર્યા છે, અમૃત 1 અત્યારે કમ્પ્લીશન ઉપર છે અને એના કેટલાક બહુ સારા કામો થયા છે. મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, 4,000-4,500 કરોડના ખર્ચા ઓલરેડી 5 વર્ષમાં આપ લોકોએ કર્યા છે અને સારી સિદ્ધિ મેળવી છે. એ બધા પિક્ચર્સ પણ એમાં બતાવવામાં આવ્યા છે. એ રેન્કિંગ અહીંયા આપવામાં આવી છે જે આપને અમૃત 1ની અંદર સુરત 100થી મોખરે છે, સારા બધું કામ કરી દીધું છે, બરોડા થઈ ગયા છે, અમદાવાદમાં થોડા બાકી છે, રાજકોટ થોડા કામો બાકી છે આપના, એના ઉપર ફોકસ કરવું પડશે ઓલમોસ્ટ 108 કરોડના. અને બીજી ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ 50-60 કરોડના કામો બાકી છે. કેમ એ એટલા માટે અહીંયા સ્લાઇડ રાખવામાં આવી છે કે 31 માર્ચ લાસ્ટ ડેટ છે એની. 31 માર્ચ પછી એક પણ રૂપિયા સરકાર, ભારત સરકાર કે રાજ્ય સરકાર તરફથી મળશે નહીં, પછી એ કામો અધૂરા રહી જશે, તકલીફ થશે. એ નગરપાલિકાઓની થોડી પરિસ્થિતિ બતાવવામાં આવી છે. મહેસાણા, ગાંધીધામ, જેતપુર, બોટાદ એ બહુ સારી કામગીરી કરી છે, ટોપ પે છે. એ જ જગ્યાએ ભુજ, પોરબંદર, નવસારી, વેરાવલ, વાપી, ખાસ કરીને સાઉથ ગુજરાતની નગરપાલિકાઓ એ બહુ નબળી કામગીરી છે. ઓલમોસ્ટ દરેકમાં 50 કરોડના કામો કરવાના બાકી છે. 31 માર્ચ લાસ્ટ ડેટ છે એટલે અહીંયા હાજર છે બધા એ કેટેગરીની નગરપાલિકાઓ છે, એના ઉપર ખાસ ધ્યાન આપે. નાવ અમૃત 2, તમે જો અમૃત 1ની અંદર ટોટલ જે આયોજન હતા 5,000 કરોડના હતા, હવે અમૃત 2ની અંદર 15,000 કરોડ, 5 વર્ષમાં 3 ગણા તમારા પૈસા તમને વધારે મળવાના છે. હવે એના માટે લેકિન સરકારે, ભારત સરકારની સ્કીમ છે, ભારત સરકારે કેટલાક કન્ડિશન્સ રાખવામાં આવ્યા છે. હવે એ કન્ડિશન શું છે તો જ એ પૈસા તમને મળશે. એક તો શેરિંગ પેટર્ન, ભારત સરકાર કે રાજ્ય સરકાર એવું નથી કે 100% ગ્રાન્ટ તમને આપી દે, નો. હવે તમે શેરિંગ જો 1 લાખથી ઓછી વસ્તી હોય તો 5% પોતે ભાડો એમાં ભંડોળ આપવું, પોતાના ભંડોળમાંથી આપવું પડે. 1 લાખથી 10 લાખ સુધી વસ્તી 10%, 10 લાખથી વધારે મેં રાજકોટ અને બરોડા અને 35% પોતાના સ્વભંડોળમાંથી આપવા જ પડશે, તો જ 15,000 કરોડમાંથી એમને પૈસા મળશે. અને અમદાવાદ અને સુરતના 50% પોતાના ભંડોળમાંથી પૈસા આપવું પડશે, તો બાકીના 50% કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપશે. હવે એ 50%ના ગણતરી કરીને તમને કેટલા 5 વર્ષમાં આ અમૃત 2માં પૈસા આપવા રહેશે? અમદાવાદની વાત કરીએ તો 2,400 કરોડ એમને પોતાના સ્વભંડોળમાંથી આ પ્રોજેક્ટ માટે આપવા પડે, અને બાકીના ભારત સરકાર અને રાજ્ય સરકાર આપશે. અને એ બધા પૈસા એ કોર્પોરેશને પોતાના રિસોર્સિસમાંથી લેવાના છે, બીજા કોઈ સ્કીમમાંથી સાઈડમાં આપી દે એવું નહીં ચાલે. સુરતના 1900 કરોડના રેઝ કરવા પડે રિસોર્સિસ, બરોડા 580, રાજકોટ 400, ભાવનગર 170, અને બીજા એ કેટેગરીની જે નગરપાલિકાઓ છે જે અહીંયા આજે હાજર છે એમને બધાને મળીને 22ને 663 કરોડ રૂપિયા પોતાના રેઝ કરવા પડે એ પ્રોજેક્ટ્સમાં, પ્રોજેક્ટને લેવા માટે પણ. હવે એ અહીંયા એક બીજી સ્લાઇડ બતાવવામાં આવી છે કે મઈ 3 પાર્ટમાં અમૃત 2ના પ્રોજેક્ટ મંજૂર થયા છે. 2 પાર્ટ ઓલરેડી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મંજૂર કરી દીધા છે, એટલે ટોટલ 10,000 કરોડના કામો અમે તમને મંજૂર કરીને આપી દીધા છે. એમાંથી 5,000 કરોડના કામો મઈમાં અને બીજા 5,000 કરોડના કામો ઓક્ટોબરમાં મંજૂર કરીને આપી દીધા છે. હવે એ કામો તમારે ઝડપથી પૂરા કરવા પડે, કેમ કે એની ટાઈમ લિમિટ 5 વર્ષનું જ ટાઈમ છે, એમાંથી 1 વર્ષ જતા રહ્યા છે. હવે પરિસ્થિતિ જોઈએ તો 8 મહાનગરપાલિકા અને 6 RCM ઓફિસમાં 84% પ્રોજેક્ટ અત્યારે DPR સ્ટેજ ઉપર છે. ઓલમોસ્ટ 6 મહિના થઈ ગયા, આપણે DPR થોડા ફાસ્ટ કરવા પડે. પછી 8% ટેન્ડર સ્ટેજમાં છે અને 8% જ પ્રોજેક્ટના અવોર્ડ થયા છે, વર્ક ઓર્ડર. એટલે 10,000 કરોડના કામો અત્યારે આપણે તાત્કાલિક શરૂ કરીએ. મહાનગરપાલિકાની અહીંયા પરિસ્થિતિ બતાવવામાં આવી છે તો 75% કામો DPR સ્ટેજ ઉપર છે, એમાં 100થી પાછળ રાજકોટ છે,
सारा में सूरत 11% डीपीआर छे, बाकी बधा टेन्डर अने ए स्टेज ऊपर पहुंची गया छे। जूना तमे जोई शको छो ए बधी डेटा तमने आपवामां आव्या छे, अने ए एना ऊपर फोकस करीए तो कामो तात्कालिक शरू थई शके। रीजनल कमिश्नर कक्षाए जोईए तो 88% 88% कामो अत्यारे डीपीआर बनवामां छे, 6 महीना थया छे। एटले हवे तमारे अने रीजनल कमिश्नर एटले नगरपालिका, अल्टिमेटली नगरपालिका ऊपर ज आवाना छे। बीजी एक सारी स्कीम जे आपमां सरकार, भारत सरकार ने राज्य सरकार लईने आव्या छे के तमे बधा इन्फ्रास्ट्रक्चर बनावी दो, गटर लाइन नखाई गई, पानीनी लाइन नखाई गई, पण छेल्ला घर सुधी कनेक्शन नहीं करो तो एना कोई मतलब रहेतो नथी अने एना बहु नेगेटिव इम्पेक्ट पड़े छे। एना माटे भारत सरकार दरेक पानीना कनेक्शन एटले लाइन थी घरनी अंदर सुधी 3,000 रूपया, गटर माटे 3,000 रूपया, अने राज्य सरकार गटर कनेक्शन माटे बीजा 7,000 रूपया एनो सबसिडी आपे छे। હવે 7+3 10,000 રૂપિયામાં તો કોઈ પણ એનો ઘરનું કનેક્શન થઈ શકે છે, અને એના આધારે તમે જો 7,000ની જે સ્કીમ છે એમાં 2,00,000 કનેક્શન અમે મંજૂર પણ કરી દીધા છે અહીંયા રાજ્ય સરકારથી 119 કરોડના ખર્ચે, પરંતુ એના ઇમ્પ્લિમેન્ટેશન તમે જો 0. એટલે 2,00,000 કનેક્શન અગર એ થઈ જાય તો તમારા આખા ગટર સિસ્ટમ ચાલુ થાય, અને બીજા અમે હવે બધા એસટીપી બનાવી નાખ્યા છે, એસટીપીમાં હવે સ્વીવેજ નહીં મળે તો પછી એના કંઈ ઉપયોગ થવાનું નથી, તો એ પણ તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે। ભારત સરકાર અને રાજ્ય સરકાર બંનેની સ્કીમ બહુ સારી સ્કીમ છે, એના લાભ તમે લઈ શકો છો। બીજા એક બહુ અગત્યના સ્માર્ટ સિટી મિશન જે રાજ્ય સરકાર ભારત સરકારના પ્રોગ્રામ હતા એ પણ ઓલમોસ્ટ કમ્પ્લીશન ઉપર છે, એના ઉપર પણ ખાસ કેટલાક મહાનગરપાલિકાઓ ધ્યાન આપવા પડે, કેમ કે જૂન 30 2023 લાસ્ટ ડેટ છે આ પ્રોગ્રામને પૂરા થવાની, અને એ પછી કોઈ ભંડોળ એમાંથી મળશે નહીં। એમાં દાહોદ, રાજકોટ અને ગાંધીનગર એના ઘણા બધા કામો વર્ક ઇન પ્રોગ્રેસ છે, ઓલમોસ્ટ 2,500 કરોડના, એ ખાસ ધ્યાન આપે અને એને તાત્કાલિક પૂરા કરાવે। સુરત, અમદાવાદ, બરોડા સારી કામગીરી કરી રહ્યા છે। બાકી કામોના અમે થોડો એનાલિસિસ પણ તમને આપ્યા છે, તમે ડિટેલ જોઈ લેજો પ્રેઝન્ટેશનમાં। રેડ, યલો અને ગ્રીન કેટેગરીમાં તમે જો રાજકોટ, દાહોદ, ગાંધીનગરમાં કેટલા પ્રોજેક્ટ, રેડ કેટેગરી એટલે એ બહુ અટકેલા પ્રોજેક્ટ છે, કામ ચાલતા જ નથી, એમાં કોઈ ને કોઈ તકલીફ છે, એમાં તમારા ઇન્ટરવેન્શનની જરૂર છે, એ પ્રોજેક્ટ અને એની રકમ અહીંયા આપવામાં આવી છે। સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ઘણા બધા કામો છે જે બહુ અગત્યના છે। ભૂગર્ભ ગટરમાં નગરપાલિકાઓની વાત કરીએ તો અત્યારે જે ગેપ એનાલિસિસ આપનું છે, 4,27,000 કનેક્શન બાકી છે, એમાંથી ઓલમોસ્ટ 2,50,000 કનેક્શન અમે જે રાજ્ય સરકારની સ્કીમ છે 7,000 એમાં મંજૂર કર્યા છે 119 કરોડના ખર્ચે, એ તાત્કાલિક પૂરા થાય તો એનાથી ઘણા લોકોને લાભ એના મળશે। એસટીપીના ઉપયોગ, હવે એ કેમ જરૂરી છે કનેક્શન, તમે જો અમે બધા એસટીપી બહુ કોસ્ટલી હોય છે, બધી જગ્યાએ બનાવવામાં આવ્યા છે, 800 MLD કેપેસિટી જનરેટ કરી છે, આ નગરપાલિકાઓની પરિસ્થિતિની હું જસ્ટ વાત કરું છું, 800 MLD કેપેસિટીને એસટીપી બનાવવામાં આવ્યા છે, ફક્ત 193 કરોડ MLDને જેના ત્યાં ટ્રીટ કરીએ છીએ, પહોંચતા જ નથી બાકી બધા, કેમ કે આપના કનેક્શન નથી, યા તો ગટર લાઇનના પ્રોપર મેન્ટેનન્સ નથી, ક્યાં બીજી તકલીફ હોય, એમાં ભાવનગર ઝોનમાં ફક્ત 4% જ યુટિલાઇઝ થાય છે, બાકી બંધ પડેલા છે, સુરત ઝોનમાં 6% જ યુટિલાઇઝ થાય છે। હવે આટલા મોટા ખર્ચા કરીને આપને બધા સિસ્ટમ બનાવ્યા છે અને પછી એના ઉપયોગ નહીં થાય, દેન ઇટ ઇઝ એ પ્રોબ્લેમ। નલથી જલ યોજનાની અંદર પણ આપને જો 73 નગરપાલિકાઓ એવી હતી કે જેમાં ડેલી પાણી આપને આપી શકતા ન હતા, હવે એ અમૃત અને રાજ્ય સરકારની સ્વર્ણ જયંતિ યોજનાની અંદર 73ના 73 સ્કીમો આપતા 30 વર્ષ માટે એને જેટલી જરૂરિયાત હશે, સ્ટોરેજ કેપેસિટી હોય, લાઇન હોય, સોર્સ હોય, એના પ્રોજેક્ટ્સ મંજૂર કરીને, અપ્રૂવ કરીને તમને આપી દીધા છે, હવે એ પ્રોજેક્ટ તાત્કાલિક પૂરા થાય તો લોકોને એના સારા લાભ મળી શકે છે। એટલે એ 884 કરોડના ખર્ચે માન્ય મુખ્યમંત્રીશ્રીએ બધા મંજૂરીઓ આપી છે, એને 30 વર્ષ સુધીના આયોજન છે, એટલે કોઈ તકલીફ પડશે નહીં, અને આ વર્ષે ફરી અમે જે બાકી રહી ગયા છે એને પણ બધા આવતા 30 વર્ષ માટે ગટર લાઇનની જે જરૂરિયાત હોય અને પાણીની લાઇનની જરૂરિયાત હોય એ બધા આયોજન કરી દીધા છે। હવે પારદર્શક ગવર્નન્સ, માન્ય મુખ્યમંત્રીશ્રીના એક બહુ વિઝન રહ્યા છે કે પારદર્શક અને ટ્રાન્સપેરન્ટ ગવર્નન્સ હોવું જોઈએ, એના માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે। અત્યારે જ 25મી તારીખે આપને જોયા ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી થઈ, એની અંદર આપને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડ લોન્ચ કર્યું છે। પ્રોજેક્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડ એટલે કેટલીક સ્કીમો જે રાજ્ય સરકાર, ભારત સરકારની હોય એની મોનિટરિંગ અમે અહીંયાથી કરીએ છીએ, પણ કેટલાક કામો જે તમારા લેવલે પણ થાય છે મંજૂર, એની મોનિટરિંગ કોણ અને કઈ રીતે કરી શકીએ એના માટેનું ડેશબોર્ડ છે, અને હવે એ સીએમ ડેશબોર્ડ સાથે પણ એને લિંક કરવામાં આવે છે, એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ ડાયરેક્ટલી
એના જોઈ શકે છે કયા મહાનગરપાલિકામાં કેવા કામો થઈ રહ્યા છે, ડિલે થઈ રહ્યા છે, એના આધારે અમે રેન્કિંગ કરી છે. અત્યારે 20,000 કરોડના કામો મહાનગરપાલિકા નગરપાલિકામાં આ ડેશબોર્ડ ઉપર છે, 20,000 કરોડ. અને એની શું પરિસ્થિતિ છે એના આધારે રેન્કિંગમાં તમે જુઓ તો રેડ કેટેગરીમાં કેટલા પ્રોજેક્ટ છે. અમદાવાદ 20 પ્રોજેક્ટ છે 1,000 કરોડના જે ડિલેટ છે. સુરત 108 પ્રોજેક્ટ 2,600 કરોડના. જામનગર 21 પ્રોજેક્ટ 182 કરોડ. બરોડા 50 પ્રોજેક્ટ 1,200. એ રીતે આખી લિસ્ટ છે. રાજકોટ 92 પ્રોજેક્ટ 2,300 કરોડના રેડ કેટેગરી. એટલે અટકેલા પડેલા, મંજૂર થઈ ગયા, બધા થઈ ગયા, કામ શરૂ થયા, બંધ થઈ ગયા. એટલે 8,000 કરોડના કામો એવા છે મહાનગરપાલિકાઓમાં જે અત્યારે રેડ કેટેગરીમાં છે, અને 5,400 કરોડના યલો કેટેગરીમાં, ફક્ત 237 કરોડના પ્રોજેક્ટ ગ્રીનમાં છે. નાઉ ધીસ ઇઝ ધ થિંગ જે આપના માટે બહુ જરૂરી છે, અને એ તમારા ડાયરેક્ટ સુપરવિઝન, તમે ડેલી ત્યાં હો, તમે જોઈ શકો છો કઈ રીતે પ્રોજેક્ટ ચાલી રહ્યું છે. નગરપાલિકા રિજનલ કમિશનર બાય જોઈએ તો ઓલમોસ્ટ 2,200 કરોડના પ્રોજેક્ટ રેડ કેટેગરીમાં છે. એમાં બરોડા, ભાવનગર, એટલે અલગ અલગ એ બતાવવામાં આવ્યા છે. ડિટેલ તમારી પાસે ઓલરેડી રાખવામાં આવ્યા છે. એ ડેશબોર્ડને તમે પણ ડેલી જોઈ શકો છો, અને એ પ્રોજેક્ટ વાઇઝ પણ એમાં ડિટેલ મળશે કે કયા પ્રોજેક્ટમાં ક્યાં શું તકલીફ થઈ છે અને ક્યાં ક્યારથી બંધ પડેલું છે. બીજા ઇનિશિયેટિવ આપના ઈ નગરનું લીધું છે, જેની અંદર જે સર્વિસીસ પબ્લિક માટે જે સર્વિસીસ આપને આપીએ છીએ, ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં સારી રીતે ચાલે છે, પણ નગરપાલિકાઓમાં આપણે એને સુદૃઢ કરવા માટે ઈ નગર ઉપર ફોકસ કર્યું છે. 46 સર્વિસીસ આપને આપીએ છીએ. હવે એના જે સૌથી વધારે ઇમ્પેક્ટ તમે જોઈ શકો, આ રિયલ આંકડા છે. જે બ્લુ કેટેગરીના બહાર છે એ ટ્રાન્ઝેક્શન બતાવે છે, અને રેડ જે લાઇન છે એ કરોડમાં રેવન્યુ જે એના મારફતે ઈ નગર મારફતે આપને રેવન્યુ કલેક્ટ કર્યા છે એ છે. 19-20માં ફક્ત 229 કરોડ કલેક્ટ થયા. 20-21માં 700 કરોડ થઈ ગયા. એના એક જ રીઝન હતા કે 20-21માં અમે મોબાઈલ એપ લોન્ચ કરી, ઈ નગર માટે મોબાઈલ એપ લોન્ચ કરી. તો લોકો આજે બધું ટ્રાન્ઝેક્શન મોબાઈલ ઉપર કરે છે, અને એનો સીધો ઇમ્પેક્ટ આવ્યો આપની પાસે કે 94 લાખ જેટલા મોબાઈલ એપ ડાઉનલોડ થયા અમારા એક વર્ષ 1.5 વર્ષની અંદર 94 લાખ. અને બધી આખા સ્ટેટની અંદર જે નગરપાલિકાઓ છે એ ઈ નગરના ઉપયોગ બધી નગરપાલિકાઓ અને ગાંધીનગર મહાનગરપાલિકા કરે છે. તો એના છે સીધા ઇમ્પેક્ટ તમે જોઈ શકો છો કે રેવન્યુ 703 કરોડ વસૂલ થયા ઈ નગર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી. બીજા વર્ષે 708 કરોડ, અને 22-23માં અત્યાર સુધી આપણે 651 કરોડ, 3 મહિના બાકી છે, 651 કરોડ સુધી પહોંચ્યા છીએ, અને આ વખતે એ 800 કરોડથી પણ વધારે થશે. સિમિલરલી પ્રોપર્ટી ટેક્સના કલેક્શન પણ રાઈઝ થઈ રહ્યા છે, કેમ કે લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સ જોઈ શકે મોબાઈલ પર, અને તાત્કાલિક ત્યાંથી જ ટ્રાન્ઝેક્શન એ પ્રોપર્ટી ટેક્સ ભરી પણ શકે છે. સો ઈ નગરના સારા, હવે આપણે ઈ નગર 2.0ના પ્લાનિંગ કરીએ છીએ, અને એના વધારે એડવાન્સ વર્ઝન લઈ સો એના એડવાન્સ વર્ઝન અમે લાવી રહ્યા છીએ. ત્રીજું ઇનિશિયેટિવ છે સિટીઝન સેન્ટ્રિક સર્વિસ. એ મહાનગરપાલિકાઓમાં ઓલરેડી છે, ઝોન વાઇઝ આપના સિટીઝન સેન્ટ્રિક સીસીસી સેન્ટર્સ છે, પરંતુ નગરપાલિકાઓમાં નથી. માન્ય મુખ્યમંત્રીશ્રીએ ફર્સ્ટ ફેઝમાં એક કેટેગરીની દરેક નગરપાલિકામાં મોડર્ન એ સેન્ટર બનવાના ચાલુ થઈ ગયા છે. લિસ્ટ અહીંયા આપવામાં આવી છે, અને આ બજેટમાં આપણે બીજા 66 સેન્ટર લીધા છે. એટલે દરેક શહેરમાં પોતાના એરિયામાં જ બધી સર્વિસ મળી જાય એ માટેના આયોજન અહીંયા કરવામાં આવી રહ્યું છે. દીજા એ થોડા આપના બધા વાતો કરી છે. નાઉ તમારા ખબર પડશે કઈ રીતે. બીજી એક વસ્તુ કે આપના કોઈ પણ ક્વેશ્ચન હોય, પ્રશ્ન હોય, તો એક સ્લીપ આપવામાં આવી છે, એમાં તમે પોતાનું ક્વેશ્ચન લખી લેજો. પૂરો આખું પ્રોગ્રામ એનમાં આવશે ત્યારે આપના ડિસ્કશન માટે આ સ્લીપના ઉપયોગ થશે. થેન્ક યુ. આભાર. આભાર કમિશનર શ્રી આપનો. પ્રેઝન્ટેશનની શૃંખલાને આગળ વધારતા હું વિનંતી કરું સચિવશ્રી શહેરી ગૃહનિર્માણ વિભાગને ગુજરાતની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને તે માટે યુઝર્સ ચાર્જ અંગેની હયાત પરિસ્થિતિનું વિશ્લેષણ દર્શાવતું એક પ્રેઝન્ટેશન આપની સમક્ષ રજૂ થાય છે. નમસ્કાર માનનીય મુખ્યમંત્રીશ્રી, અગ્રસચિવશ્રી શહેરી વિકાસ, બધા જ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ. એસબીએમની જ્યારે આપણે વાત કરીએ તો એસબીએમમાં બે ફેઝ છે, અને એક ફેઝ આપણે 2016માં શરૂ કરી હતી, જેનામાં આપણે 5 વર્ષમાં બહુ સારી સિદ્ધિઓ એવી હાંસિલ કરી છે. 5 લાખથી વધારે વ્યક્તિગત શૌચાલયો, કમ્યુનિટી ટોયલેટ્સ, પબ્લિક ટોયલેટ્સ,
અને એ જ રીતે આપ સૌને ખ્યાલ છે કે 2015માં અને 2016 ને અને એના પછી 16માં આપણે વર્ષમાં એ વર્ષમાં ઓડીએફ આખા ભારત દેશમાં સૌથી પ્રથમ એવું રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય હતું. એ શૃંખલામાં 5 વર્ષ બહુ સારું કામ થયું. 1000 કરોડ જેવા ફંડ્સ આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આપ્યા છે 2016 થી 2021 સુધી, અને એમાં હજુ પણ આશરે 300-350 કરોડના કામ જુદા જુદા તબક્કે બાકી છે. પ્લાસ્ટિક માટે 2017માં આપણે પબ્લિક હેલ્થ બાયલોઝ અને પ્લાસ્ટિક બાયલોઝ પણ મંજૂર કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણ જ્યારે આવે છે અને જ્યારે આપણે ગાર્બેજ ફ્રી સિટીની વાત કરીએ છીએ અને એમાં સ્ટાર રેટિંગની વાત કરીએ છીએ, તો આ બાયલોઝના થકી આપણે ગાર્બેજ ફ્રી સિટી તરફ આગળ જઈ શકીએ છીએ. પણ અત્યારે આપણા પાસે શું પડકાર છે અને મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ જે 22 નગરપાલિકાઓ અહીંયા આવ્યા છે એના સામે શું ચેલેન્જીસ છે એના ઉપર વાત કરીએ. આપણે ડોર ટુ ડોર કલેક્શનમાં બહુ સારા છીએ. આઈ થિંક વી આર ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી, નો ડાઉટ. પણ જ્યાં આપણે નગરપાલિકાઓમાં જ્યાં આપણે પહોંચી વળવું પડે છે એ છે કે ડેઇલી જે કચરો ઉત્પન્ન થાય છે, ઘન કચરો, એની પ્રોસેસિંગ, એમાં 31% પર આપણી પ્રોસેસિંગ અત્યારે નગરપાલિકાઓમાં થાય છે. મહાનગરપાલિકા ઓલમોસ્ટ 100% ઉપર પહોંચી ગઈ છે. અને એક જેમાં અગ્રસચિવ સાહેબે પહેલાં કીધું કે NGT અમુક રાજ્યોને દંડ આપ્યું છે, દંડ ફટકાર્યું છે, તો જે લેગસી વેસ્ટનું જે પ્રોબ્લેમ છે જેને આપણે પહોંચી વળવા માટે વાત પહેલાં પણ થઈ છે, મિટિંગ્સમાં પણ આ બાબતમાં વાત થઈ છે, એમાં જે કામગીરી છે એ આજે 273 લાખ મેટ્રિક ટન આપણા સામે આ નિકાલ કરવાનું થાય છે. 45% એ અવર્ગની 45 લાખ મેટ્રિક ટન એ અવર્ગ નગરપાલિકાઓમાં બાકી છે. અને આજે જે મહાનગરપાલિકાઓ ઉપસ્થિત છે એમાં 200 લાખ મેટ્રિક ટન એ બાકી છે. આગળ એક વિશ્લેષણ બતાવ્યું છે કે રોજની જે આપણી કેપેસિટી છે પ્રોસેસ કરવાની લિગેસી વેસ્ટમાં આપણે ફેબ્રુઆરી એન્ડમાં ક્યાં સુધી જશું. પણ આ ચેલેન્જીસ આપણા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બહુ મોટો ચેલેન્જીસ છે. શહેરમાં પણ આપણે ખ્યાલ છે કે અમુક વખત આની ચર્ચા સ્ટેન્ડિંગ કમિટી અથવા આપના જુદા જુદા ફોરમ પર થાય છે. જ્યારે સ્વચ્છ ભારત મિશન શરૂ થયું, 5 વર્ષની જે એમાં કામગીરી થઈ, બધા જ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, જેના ભાગરૂપે જુદા જુદા મંચ ઉપર એ લોકોને એવોર્ડ્સ મળ્યા છે. સુરત હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, રાજકોટ હોય, આ લોકોને નેશનલ લેવલ ઉપર રેકગ્નિશન મળ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. બટ આ એક જર્ની હવે શરૂ થાય છે અને કયા પડકારો આપણા સામે છે જેને આપણે પહોંચી વળવો જરૂરી છે એ પોઈન્ટ્સ હું લઈ આવીશ. જ્યારે આપણે વાત કરતા હતા કે પ્રોસેસિંગની કેપેસિટી આપણે 100% હોવું જોઈએ, તો મહાનગરપાલિકાઓએ બહુ સારું કામ કર્યું છે. જૂનાગઢને વિનંતી છે કે હજુ પ્રોસેસિંગ કેપેસિટી 100% થઈ નથી, એટલે જે ગેપ રહી જાય છે એ તાત્કાલિક જે ટેન્ડરિંગ થઈ ગયું હોય તો સારું, પણ એને પહોંચી વળવા બહુ નાનો ગેપ છે. તો મહાનગરપાલિકાઓ આપણું આખી પ્રોસેસિંગ 100% થઈ જાય અને સાથે સાથે જે સ્વચ્છતા સર્વેક્ષણ આવે એમાં પણ આપણને લાભ થાય રેટિંગમાં. એ જ રીતે ઝોનવાઇઝ આપણે જોઈએ તો આપણે એ વાત કરતા હતા કે આ આપણા માટે મોટો ચેલેન્જ છે. સુરત ઝોનમાં 60% ઉપર કામગીરી છે, પણ ભાવનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સરપ્રાઇઝિંગલી અમદાવાદ અને ગાંધીનગરમાં, જ્યાં આપણે એટલા હેડક્વાર્ટરથી નજીક છે, બહુ ઓછી કામગીરી થઈ છે. તો આ બંને ઝોન્સના RCMs આ ડેટા નગરપાલિકાઓને સારી રીતે જોઈ પ્રોસેસિંગ કેપેસિટીને ઓગમેન્ટ કરે, સોલિડ વેસ્ટમાં સારા ફંડ્સ સરકાર આપે છે એને ટેન્ડરિંગ સારી રીતે કરે અને પ્રોજેક્ટ મેનેજમેન્ટને આગળ ધપાવે. અત્યારે જે 22 નગરપાલિકાઓ અહીંયા આવ્યા છે એમાં જે પ્રોસેસિંગ કેટલા થાય છે એની વિગત આપણે અહીંયા મૂકીએ છીએ. નવસારી, વાપી, જેતપુર, નવાગઢને ખૂબ ખૂબ અભિનંદન, 100% પ્રોસેસિંગ થઈ ગયું છે. મોરબી, વલસાડ, પોરબંદર અને વેરાવળ એ 40-70% રેન્જમાં પ્રોસેસિંગ કરે છે, એટલે થોડી મહેનત કરશો તો 100% પર પહોંચી જશો.
બટ ચેલેન્જ આપણા માટે છે આણંદ, ભુજ, નડિયાડ, અમરેલી અને 5-10% રેન્જમાં છે ભરૂચ, ગોધરા, પાલનપુર, પાટણ, ડીસા. 5-0 સુધી છે મહેસાણા, કલોલ, બોટાદ, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને ગોંડલ. ના, આ બહુ સારી સ્થિતિ નથી. એટલે જે નગરપાલિકાઓની ટીમ છે, આરસીએમની ટીમ છે, ચીફ ઓફિસર્સ છે, એમને વિનંતી છે કે આના ઉપર કાર્યવાહી જે પણ આપે શરૂ કરી છે એને આપ સ્પીડ લાવો. ડમ્પ સાઇટની જ્યારે આપણે વાત કરીએ અને આપણે જ્યારે એનજીટીની વાત કરીએ તો 100% કામગીરી ઓલરેડી સુરત, જામનગર, ગાંધીનગરમાં થઈ ગઈ છે. ખૂબ ખૂબ અભિનંદન. એટલે લીગસી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં એમને દંડ નહીં લાગે. બટ અમદાવાદ, બરોડા, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ એ હજુ લીગસી વેસ્ટનું મોટો પડકાર આપણા પાસે છે અને એમાં આપણે પહોંચી વળવાનું થાય છે. અમે એક કેલ્ક્યુલેશન કરી છે કે ફેબ્રુઆરી અંતિત જે અત્યારે આપણા પાસે પ્રોસેસિંગ કેપેસિટી છે એ પ્રમાણે જે આપણે આકલન કરીએ તો આપ ક્યાં સુધી પહોંચી જશો. તો એ પ્રમાણે સર આશરે 416 કરોડનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે લીગસી વેસ્ટ છે એ દંડ એનજીટી મારફત 300 રૂપિયા પર ટન મુજબ કેલ્ક્યુલેટ થાય છે. 218 કરોડ રૂપિયા મહાનગરપાલિકાઓ માટે અને જે નગરપાલિકાઓ અહીંયા આવી છે એમના 120 કરોડ રૂપિયા થાય છે. હવે આ મેનેજમેન્ટ માટે જે ફંડ્સ અમે આપને આપીએ છીએ એ ફંડ્સમાંથી દેન વીલ હેવ ટુ લુક એન્ડ કે એમાં કેવી રીતે અમે એ ફંડ્સમાંથી મેનેજ કરીશું, બીકોઝ જે આપને એલોકેશન કરીશું એ જ એલોકેશનમાંથી અમારે કદાચ એને કટ કરવું પડશે. તો આ મારી વિનંતી છે કે આ અર્જન્ટ મેટર છે, અર્જન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ મેટર છે. એટલે આપ આપની ટીમ સાથે બેસી અને વી આર ઓલવેઝ અવેલેબલ, કોઈ વિભાગ તરફથી સપોર્ટ જોતું હોય, અમારી ટીમને આપને એવું લાગતું હોય કે અમારી ટીમ ત્યાં આપના પાસે આવી જાય, આપના સાથે બેસે, ડિસ્કશન કરીને કેવી રીતે સોલ્વ કરવાનું છે, વી આર મોસ્ટ વિલ બી વેરી હેપી ટુ ડુ ધેટ. એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે આપણે ડમ્પ સાઇટની વાત કરીએ છીએ તો ત્યાંથી ગાડી આપણે વાળી લઈએ છીએ, ત્યાં કોઈ જતો નથી, વાસ આવે છે. અને આ એક એવો વિસ્તાર હોય છે કે જેને કહીએ છીએ કે કેવી રીતે મોનિટર કરીએ, મોનિટરિંગમાં પણ ટુરિંગ કરતા વખત પણ પ્રોબ્લેમ થાય છે. અને એટલા માટે મારી વિનંતી છે કે બોપલ ગુમાનું એક ડમ્પ સાઇટ છે જેમાં આપણે બેસ્ટ પ્રેક્ટિસ બનાવી છે કે જ્યારે એ લેગસી વેસ્ટમાં હતો તો એ કન્વર્ટ કરીને હવે જે આપ નીચે ફોટા જોઈ રહ્યા છો એ હાલની પરિસ્થિતિ છે. એ ઇકોલોજિકલ પાર્ક ત્યાં બની ગયું છે અને લોકો ગાર્ડનમાં ત્યાં વોક લેવા માટે જઈ રહ્યા છે. એટલે ફક્ત એવું આપણી બહુ બધી જમીન લેગસી વેસ્ટમાં ફસાયેલી હોય છે, આપણે સારી રીતે એને મેનેજ કરીએ તો એ ગાર્ડન બની જાય છે, એની વેલ્યુ અપ થાય છે, આજુબાજુના નેબરહુડ માટે બહુ સારું થઈ જાય છે, રહેવાસીઓ માટે બહુ સારું થઈ જાય છે અને આપણે દેશ માટે એક બહુ સારો મોડલ એવું આપી શકીએ છીએ એવી આપણી તાકાત છે. અને ગુજરાતમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ આપણે બોપલગુમામાં મારી વિનંતી છે કે જે સમય હોય અને આપની જવાની ઈચ્છા હોય તો આજે પણ અમે અરેન્જ કરી શકીએ છીએ. અને સપોઝ આપ આવનારા વીકમાં ક્યારે પણ હું એક જનરિક એક ઈમેલ બધાને આપી દઈશ અને એક ટીમ સ્પેસિફિક આપી દઈશ, એટલે આપને ત્યાં વિઝિટ કરવાની હોય તો આપને ફેસિલિટેટ કરી શકીશું. એનાથી આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં બહુ બધું ઓન ફિલ્ડ નોલેજ આવશે. હવે આ દરેક નગરપાલિકામાં કેવી રીતે કરવું એના માટે મેં બહુ મહેનત કરી. અમે 4-5 રાજ્યોનું પણ ટેન્ડર જોયા, બોપલગુમા સાઇટ વિઝિટ કરી, અમદાવાદ કોર્પોરેશન અને લીગસી વેસ્ટના ટેન્ડર જોયા અને એક મોડલ આરએફપી આપને ગઈકાલે મળી છે, એમાં બહુ મહેનત ગઈ છે. ઈ આરએફપી આપે બહાર પાડવાની છે, એમાં એક પ્રોસિજર આપ્યું છે કે કેટલા દિવસમાં આપ એને મંજૂર કરી શકો છો. 15 દિવસમાં વહીવટી અને તાંત્રિક મંજૂરી આપ આપો, ટેન્ડર બહાર પાડો અને ટેન્ડર બહાર પાડ્યા પછી 6 મહિનાના અંદર આપ કામગીરી પૂર્ણ કરી શકો છો. કોઈ પણ જુદી જાતની મહેનત કરવાની નથી. જેટલા પણ સીપીએચઓ, સીપીસીબી, એનજીટીના નોર્મ્સ છે એક એક લાઇન બાય લાઇન વાંચીને એમાં નાખ્યા છે, એટલે પરફેક્ટ લીગસી વેસ્ટનું ઉકેલ આવે. સાથે સાથે જે આપણે ઇકોલોજીકલ ગાર્ડન બનાવવાનું છે એ ઇકોલોજીકલ ગાર્ડનનું પણ ટેન્ડર અમે મોકલીએ છીએ કે એ કેવી રીતે બનાવવાનું થાય છે. એટલે આપ ફક્ત એ ટેન્ડરને વળગી રહેશો તો તાત્કાલિક રિઝલ્ટ આપણા માટે આવશે. અને આપ ઇમેજિન કરો કે 22 નગરપાલિકામાં જ્યારે જે આપણો આઈસોર સાઇટ છે, જે પ્રોબ્લેમેટિક સાઇટ છે, એ જ્યારે કન્વર્ટ થાય
તો આપણા નગરપાલિકાઓ માટે કેટલી મોટી વાત છે અને ગુજરાત રાજ્ય માટે અને નેશનલ લેવલ પર એનો શું ઇમ્પેક્ટ થશે. આપણે એના માટે ફંડ પણ મંજૂર કરીએ છીએ, એમાં કુળ મળીને આપણે 374 કરોડ રૂપિયાની લિમિટ જે ગવર્મેન્ટે ફંડ આપી છે એમાં સેટ કરી છે. અને આપ જોઈ શકો છો કે ઓલમોસ્ટ 1600 કરોડ રૂપિયા જે સિટી સોલિડ વેસ્ટ એક્શન પ્લાન છે, ગુજરાત રાજ્ય સર એવો પહેલો રાજ્ય છે જે ભારત સરકારમાં આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું આખું એક્શન પ્લાન મંજૂર કરાવ્યું છે. અને એના માટે આપને પણ અભિનંદન છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમે આપના જોડે કામ કરીને ઝડપથી આ ફંડ મંજૂર કર્યું, એમને પણ અભિનંદન છે. બટ હવે એને આપણે કાર્યાન્વિત કરવાનું છે આ મોડલ થકી. હવે સ્વચ્છતા સર્વેક્ષણ આવે છે. હું બહુ સરળતાથી કહું છું કે ગુજરાત દર વખત હર હંમેશ અગ્રસર હોય છે અને આપ અત્યારે જે આપણી રેન્કિંગ જો ગુજરાતની શહેરીમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ઓવરઓલ, તો આપણે 4th ક્રમે છીએ. આપણા ઉપર મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ છે. આપણે આ સ્વચ્છતા સર્વેક્ષણમાં જે પ્લાન મૂકીએ છીએ અને જે આયોજન મૂકીએ છીએ એમાં આપણે મહેનત કરીએ તો આપણે આપણો ક્રમ સુધરશે અને આપણે બીજો ક્રમ પર જઈ શકીએ છીએ. એટલે દરેક મહાનગરપાલિકાને આપણે ટાર્ગેટ આપ્યા છે, એ ટાર્ગેટ આપ કૃપયા કરીને એનો જે પણ પ્રોટોકોલ છે બધા કમિશનર્સને ખ્યાલ છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમને ખ્યાલ છે, એ જ રીતે નગરપાલિકાઓને પણ આપણે ટાર્ગેટ્સ આપ્યા છે. અત્યારે આ 22 નગરપાલિકામાંથી કોઈ પણ ગાર્બેજ ફ્રી સિટીના સ્ટાર રેટિંગમાં આપણે નથી. એટલા માટે આપણે બીજા રાજ્યોથી નીચે જવાની શક્યતા રહી છે. એટલે આ મોકો આપણે જવા નથી દેવાનો. એના માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ થકી આપણે કન્ટિન્યુઅસ વર્કશોપ ચાલુ કરવાનું છે. એ અમે આખી પ્લાન કરી દીધી છે. ટ્રેનિંગ અમારી ટીમ દરેક નગરપાલિકા કન્સર્ન મહાનગરપાલિકામાં એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવીને આપને એક રિપોર્ટ પણ આપશે કે આ ચેલેન્જીસ છે આપના, કૃપયા કરીને જોઈ લો. આ પ્રોબ્લેમ્સ આવશે જ્યારે ઇન્સ્પેક્શન ટીમ આવશે એ પણ અમે સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે બંને આ હેડક્વાર્ટર્સ અને ફિલ્ડ જોડે મળીને આપણી જે સ્ટાર રેટિંગ છે, આપણી જે પરફોર્મન્સ છે એને નેશનલ લેવલ પર અને બીજા રાજ્યો કરતાં આપણે ઉપર જઈએ હવે એ બાબતમાં એ તરફ આપણે મહેનત કરીએ. એ જ આપણી અપેક્ષા છે, 4-5 અપેક્ષાઓ, કે જે લીગસી વેસ્ટ છે એનો નિકાલ કરીએ. કારણ કે આપને NGT નું ક્લોઝ ખબર છે, સિટી સોલિડ વેસ્ટ એક્શન પ્લાન ઉપર કામ કરીએ. સ્વચ્છતા સર્વેક્ષણ આવે છે એટલે ટીમ સાથે બેસીને કયા કયા પડકારો આપણા પાસે આવે છે, ટોયલેટ્સ ક્યાં કોઈ બાકી હોય, સફાઈનો કોઈ કોઈ પોઈન્ટ બાકી હોય, ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કોઈ મદદ લાગતી હોય, એ આપણે એઝ અ ટીમ એને સોલ્વ કરીએ. અને જે આપણે UTC મોકલવાનું થાય છે એ જરા મોકલીને ફંડ આપણને ઝડપથી હું આપી શકું એવી રીતે આપ પ્લાન કરો. એક બહુ સારું બેસ્ટ પ્રેક્ટિસિસ જે નેશનલ લેવલ પર જઈ શકે છે એવું એક બેસ્ટ પ્રેક્ટિસ આજે હવે એક ફિલ્મ થકી આપને બતાવવામાં આવશે કે આવડામાં આવડાના લગતા 55 ગામોમાં શહેરી વિકાસ મારફત અને AMC મારફત કેવી રીતે આ વેસ્ટ પ્રોસેસિંગ થયું અને આ કેવી રીતે આખી ટીમે સાથે મળીને કામ શરૂ કરી છે એ બાબતમાં એક ફિલ્મ આપને નિહાળ બતાવવામાં આવશે. અને દૈનિક અંદાજે 57 મેટ્રિક ટન કચરા દૂર કરવામાં આવે છે. આ મોડલ આખા દેશમાં પહેલો એવો મોડલ છે અને બહુ સક્સેસફુલ મોડલ છે. અને આ મોડલ આવનારા સમયમાં બીજી જગ્યા પણ ઇમ્પ્લિમેન્ટ થશે. આ એક બેસ્ટ પ્રેક્ટિસ થઈ ગઈ છે. તો આ બાબતમાં એક વિડીયો પણ આપ જોઈ શકો છો કે પહેલાં શું આ ગામડાઓમાં સ્થિતિ હતી અને હવે શું છે. એક આ બાબતમાં જે ફિલ્મ છે એ બતાવવામાં આવે. આભાર સચિવશ્રી આપનો. હવે સરે જણાવ્યું એ મુજબ આપણે ઓડા દ્વારા નિર્મિત એક નાની વિડીયો ફિલ્મ અત્યારે રજૂ કરીએ છીએ, એ આપ નિહાળશો. સ્પીકર ચેન્જ કરો.
સ્વચ્છતાથી સુરાજ્ય, ગુજરાતનો નવો વિકાસ મંત્ર. આવા જ વિચાર સાથે મુખ્યમંત્રીશ્રીએ આ ગામોમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે જાહેર કરી એક સર્વગ્રાહી યોજના, જેને સાકાર કરવાની જવાબદારી સોંપવામાં આવી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવશ્રીના નેતૃત્વમાં અમદાવાદની આસપાસના 55 ગામોને કચરામુક્ત કરવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું. આ ગામોમાં કચરો એકત્ર કરીને અમદાવાદ મહાનગરપાલિકાના પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી પહોંચાડવા, તેમજ તેનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા માટે એક મેનેજમેન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી. દરેક ગામોના સ્થળ અને અંતર ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન સાથે મેપિંગ કરવામાં આવ્યું અને કચરો કયા ગામથી ક્યાં પહોંચાડવો તેનું જરૂરી પ્લાનિંગ થયું. પહેલા ગામની અંદર એક બે જગ્યા તો એવી પડી રહેતી હતી જ્યાં કચરાનો ઢગલા થતા હતા. અત્યારે સરકારના આયોજન મુજબ ગામની અંદર સ્વચ્છતા અને સારું આયોજનથી કોઈ ગામની અંદર ગંદકી રહી નથી. આ ગામ એટલે અમારું ઘર છે. ક્યાંય પણ કચરાનો ઢગલો જોઉં તો અમારા ઘરમાં છે એવું લાગતું, પણ હવે એકત્રિત થયેલો કચરો ઉપાડવાનો યોગ્ય ઉપાય કર્યો છે સરકારે. અંતર અને એકત્રિત કચરાનું વજન ધ્યાનમાં રાખીને વાહનોની સંખ્યા નક્કી કરવામાં આવી. 3 ટનની વાહન ક્ષમતા વાળા જીપીએસ થી સજ્જ 30 વાહનો નક્કી કરવામાં આવ્યા. આ ગામોમાં કચરો એકત્ર થવાના સ્થળ નક્કી કરી જીઓ રેફરન્સ નિર્ધારિત કરીને પીઓઆઈ નક્કી કરવામાં આવ્યા. જીપીએસ સિસ્ટમનું સંપૂર્ણ ટેકનોલોજી સાથેનું લી રિપેર સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું, સાથે પ્રત્યેક સ્થળની કામગીરીનું મોનિટરિંગ આધુનિક ઢબે કરવા જીઓ ફેન્સિંગ પણ કરવામાં આવ્યું, જેથી મેનેજમેન્ટમાં સરળતા રહે સાથે મોનિટરિંગ પણ સરળ રીતે અને પરફેક્ટ થઈ શકે. સરકાર સફાઈના દરેક તબક્કે ઓનલાઈન નજર રાખી રહી છે, એટલે ક્યાંક ચૂક થાય તેમ જ નથી. પહેલા અમારા ગામમાં કચરાનો ઢગલો થતો હતો, જ્યારથી સરકારશ્રી અમારા ગામમાં એકત્રિત કચરો ઉપાડવાનું શરૂ કર્યું છે ત્યારથી અમારું ગામ સ્વચ્છ અને સુંદર બન્યું છે. ઘન કચરાના નિકાલ પછી સાઇટ પર જંતુનાશક દવાઓના છંટકાવ કરીને તેને સંપૂર્ણપણે જંતુરહિત કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું. સરકારનું આયોજન જ એવું છે કે હવે તો અમારા ગામના લોકોને પણ સ્વચ્છતાની આદત પડી ગઈ છે. અમારા ગામની અંદર સરકારશ્રી દ્વારા એકત્રિત થયેલો કચરો ઉપાડવાનું આયોજન કર્યું ત્યારથી અમારું ગામ ચોખ્ખું ચણાક થઈ ગયું છે. કારણ કે આયોજનને આદત બનાવીને, પ્રયાસને પરિણામનું સ્વરૂપ આપીને, સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડીને સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાતનું સપનું થશે સાકાર. ગુજરાતના ગામોના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો ઔડાનો આ નવતર અભિગમ. મહાત્મા ગાંધીના સ્વચ્છતા એ જ પ્રભુતાના મંત્રને કરશે ચરિતાર્થ. જય જય ગરવી ગુજરાત. ઔડાના અસ્તુત્ય પ્રયાસને બિરદાવી આગળ વધીને બીજા પ્રેઝન્ટેશન તરફ જઈએ છે. સચિવ શ્રી, શહેરી ગૃહ નિર્માણ વિભાગને વળી એ વિનંતી કરું, સર આપ અફોર્ડેબલ હાઉસિંગ મિશનની હયાત પરિસ્થિતિ વિશે થોડું વિશ્લેષણ કરતું પ્રેઝન્ટેશન અમને દાખવશો. હવે આપણે અફોર્ડેબલ હાઉસિંગ ની વાત કરીએ. સ્કીમની બાબતમાં 30 સ્ક્વેર મીટરમાં આપણે ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ, એએચપી, બીએલસી એ આપણે આપીએ છીએ, અને ક્રેડિટ લિંક સબસિડી જ્યારે હોય છે જે પ્રાઇવેટ સેક્ટરમાં હોય છે અને જે લાભાર્થી ડાયરેક્ટલી એપ્લાય કરે છે આપણા પોર્ટલ ઉપર, એ 60 સ્ક્વેર મીટર સુધીનું આવાસ માટે હોય છે. સારી વાત એ છે કે લાભાર્થીનું ફાળો એ 10%થી ફક્ત 30% સુધી હોય છે અને મોટાભાગનું ફાળો ગુજરાત સરકાર અને ભારત સરકાર મારફત આવે છે. એક એવી વાત હું આજે નગરપાલિકાઓથી
22 પ્રમુખશ્રીઓ આવ્યા છે એટલે આ મૂકવા માંગુ છું કે આશરે 1,40,000 મકાનો એ નગરપાલિકાઓમાં બનાવવામાં આવે છે જે લાભાર્થી પોતાની જગ્યા ઉપર બનાવે છે અને એના માટે એની 30 સ્ક્વેર મીટરની આશરે જગ્યા હોય અથવા એનાથી વધારે અને એ જે ક્રાઇટેરિયામાં આવતા હોય તો આપણે એને 6 તબક્કામાં પૈસા આપીએ છીએ એ ડાયરેક્ટલી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એમના અકાઉન્ટમાં આપણે આપીએ છીએ જ્યારે નગરપાલિકા અમને કોઈ પણ મકાન મંજૂર કરીને અને એ કન્સલ્ટન્ટ ફોટા પાડીને અમને મોકલે છે તાત્કાલિક અમે અમારી કાર્યવાહી શરૂ કરીએ છીએ આ બહુ મોટો કામ છે આ એટલા માટે આપને બતાવીએ છીએ કે આ 6 તબક્કા છે એનું કારણ છે એ આગળ હું આપને બતાવીશ આ વર્ષે જે આપણને જે સક્સેસ મળ્યું છે જે આપણને સફળતા મળી છે એના પાછળ બીએલસી અને નગરપાલિકાઓનો બહુ મોટો ફાળો છે 1,40,000માંથી આપણા ઓલમોસ્ટ 70,000 મકાનો બની ગયા છે અને બીજા 60-70,000 મકાનો આપણે મે સુધી પૂર્ણ કરવાના છે એટલી મોટી કામગીરી આપણે કરવાના થાય છે અને દર મકાનને આપણે 3.5 લાખ રૂપિયા ડાયરેક્ટલી લાભાર્થીને આપીએ છીએ એમાં આપ સૌનું સહકાર અને આપ સૌનું જે કન્ટ્રીબ્યુશન છે અને મોનિટરિંગ છે એ બહુ જરૂરી છે 7.5 લાખ જેવું આપણે આવાસો આપણું ટાર્ગેટ જેવું મંજૂર થયું હતું જ્યારે આપણે ડિમાન્ડ કર્યા ચેક કરી 2014માં ડિમાન્ડ સર્વે કર્યું આપણે એનાથી વધારે સેન્કશન કર્યું અને આજે જેટલા આપણે 2014-15માં ડિમાન્ડ કર્યું હતું સર્વે એટલા આપણા કામગીરી આપણે પૂર્ણ કરી દીધું છે અને આપણે દેશમાં મોખરે સ્થાન પર છીએ એના માટે આપ સૌને અને માનનીય મુખ્યમંત્રીશ્રીને શહેરી વિકાસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન એક બીજી વાત આપને ખ્યાલ હશે કે આ વર્ષે 3 મોટા ફંક્શન્સ કરવામાં આવ્યા છે જેમાં હાઉસિંગના કામગીરી માનનીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તના અધ્યક્ષતામાં થયા છે 1 જૂનમાં વડોદરામાં આપણે 41,000 આવાસો 2,100 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા અંબાજી ખાતે સપ્ટેમ્બરમાં 32,000 આવાસો 1,600 કરોડના આપણે કામગીરી જેમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા અને રાજકોટમાં પણ આપણે જે લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે એના એ આપણે લોકાર્પણ કર્યા કુળ મળીને આપણે એક ટૂંક સમયમાં જૂનથી ઓક્ટોબરના સમયમાં કદાચ એકલો એવું રાજ્ય છે જેને આશરે 75,000 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હશે 3,800 કરોડનું ખૂબ ખૂબ અભિનંદન ગ્રેટ વર્ક અને આ વર્ષે અત્યાર સુધી ક્રેડિટ લિંક સબસિડી જે એમાં જોડી દઉં તો સર 1.5 લાખ આવાસો આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ આવો માતબર ફિગર ગુજરાતે અચીવ કર્યા છે એટલા માટે જ ગુજરાત મોખરે છે હાઉસિંગમાં અને રાજકોટમાં જે ફંક્શન હતું હાઉસિંગમાં ગુજરાત રાજ્યને 7 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે જુદા જુદા કેટેગરીમાં અને જ્યારે આપણે ઘટકોની વાત કરી ત્યારે આપણે કીધું કે ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ એફોર્ડેબલ હાઉસિંગ બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન લાભાર્થી જે પોતે બનાવે છે ને સીએલએસએસ જે આખું જે જીવન બદલી જાય છે જે ઝૂંપડપટ્ટીમાં રહેતા જે પરિવાર છે એનું આખું જીવન બદલી જાય છે એ આપ ચિત્રથી જોઈ શકો છો કે કેટલો મોટો ફાળો છે ઝૂંપડપટ્ટી પુનઃવિકાસમાં આ ઇન્દિરાનગરનું 1,610 મકાનોનું પ્રોજેક્ટ છે આ એટલા સુંદર આવાસો એમને બનાવીને બધા જ પાયાની સુવિધા સાથે કોમન પ્લોટ ગાર્ડન આંગણવાડી હેલ્થ બધા જ સુવિધાઓ સાથે વીજળી જ્યારે આપણે આપીએ છીએ ગેસ કનેક્શન તો એમના જીવનમાં કેટલો બદલાવ થઈ શકે છે આપ વિચારી શકો છો એ જ રીતે સપ્ટેમ્બર 2018માં આ અમે સેમ્પલ ફોટોગ્રાફ્સ આપને એમાં બહુ બધી કામગીરી થઈ છે બટ રાજકોટમાં જે પહેલા કેવી રીતે આવાસ હતા હવે કેવી રીતે છે આપ વડોદરામાં જો ઝૂંપડપટ્ટી પહેલા કેવી રહેતી અને હવે એમના જીવન સ્તર કેવી રીતે ઊંચાયું અમે આપના સામે લાભાર્થીઓનો અમુક અનુભવ એ શેર કરીએ છીએ પરમાર મીનાક્ષીબેન કહે છે કે એક સારા સમાજમાં જવું એ બહુ સારું છે ગંગાબેન લક્ષ્મીનગર અમદાવાદથી કહે છે
कि बांधकाम में जरूरी पायानी सुविधाओं साथेनुं बे रूम वाला मकान छे, मने अने मारी दीकरीने नवा घर में रहेवानी इच्छा पूर्ण थई। चंदू अने मीना लक्ष्मीनगर थी कहे छे कि सुंदर अने स्वच्छ एवो अमने मकान आ विस्तार मळ्यो छे अने मारा 10 वर्षनो पुत्र ने शाळा में वधु सारू करवामां मदद करशे। एक प्रतिभाव अमे सांभळता हता सर अंबाजी में, ज्यारे एक बेन कॉर्पोरेशन अहमदाबाद कॉर्पोरेशन एक बेन हती, ए स्लम माथी ज्यारे प्रोजेक्ट में आवी एनो दीकरो नीट पास थयो अने ए एमबीबीएस में एमने एडमिशन लीधो, तो ए आखो परिवारनो जीवन बदलाई गयो। एज रीते मोहम्मद यासीन कहे छे कि अमुक प्रोजेक्ट अपना हाइब्रिड प्रोजेक्ट छे, जे दुकानों चलावतो होय तो आपणे एमने दुकानों पण आपीए छे, तो मारे एमनी दुकान अने एमनी आवक शुरू थशे। आ वात अमे शा माटे करीए छे ए जरूरी छे। જ્યારે પણ આપણે કોઈ મકાન આપીએ છીએ તો આપણા મનમાં હોય છે કે હું તો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યા, એક મકાન આપ્યા, બટ એ વાત નથી। ફક્ત આપણે વિચાર કરવું પડે કે આપણે કયા કયા બીજા પાસાઓ ઉપર આપણું એનો ફેર પડે છે। આંતરરાષ્ટ્રીય સંઘે એસડીજી ગોલ્સ કરીને એક ઇન્ટરનેશનલ એવો માનક બનાવ્યો છે કે સરકાર જ્યારે કામ કરે તો એ માનક જુદા જુદા ગોલ્સ, જુદા જુદા ટાર્ગેટ પર કેવી રીતે એનો પ્રભાવ પડે છે અને આપણા આવાસો થકી આ લોકોના જીવન પર કેટલો પ્રભાવ પડે છે એ હું આપને બતાવવા માંગુ છું। આ આવાસોથી ગરીબીમાંથી મુક્ત થઈ શકે છે લોકો, કારણ કે એ રોજગારીના જુદા જુદા તક અને ડિગ્નિટી સાથે જીવે છે। સારું આરોગ્ય હોય તો એના આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, એનો જે ખર્ચો ઘડી ઘડી થતો હોય એ ઓછું થઈ જાય। મહિલાઓને આપણે આવાસો ફરજિયાત કરી છે, આપણે જ્યારે આવાસો આપીએ છીએ તો એનાથી સમાનતા આવે। સ્વચ્છ પાણી આપણે વોટર પાઇપલાઇનથી આપણે એમને પાણી આપ્યા છે, તો હેલ્થ અને સ્વચ્છ પાણી આપણે એમને ત્યાં આપીએ છીએ તો એનાથી ફેર પડે છે। સ્વચ્છ ઉર્જા આપણે વીજળીથી સારી, એ બધું કનેક્ટેડ છે પ્રોજેક્ટ। આર્થિક વૃદ્ધિ થાય છે, એમની રોજગારી મળે છે, અમુક લોકો ત્યાંથી સારું બસનું સેન્ટર પકડીને કામ પર જાય છે। એક એવો સર્વે થયો છે કે કોઈ પણ સારો મોટો રિયલ એસ્ટેટ અને હાઉસિંગનું પ્રોજેક્ટ કોઈ ઇલાકામાં આવે તો એ એરિયાના 10% બીજા ઇકોનોમીમાં બીજા પૈસાની ગુંતવણૂક અને ઇન્વેસ્ટમેન્ટ થાય। એટલે એક સારો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ, હાઉસિંગ પ્રોજેક્ટ કોઈ મોટો થાય તો એના આજુબાજુમાં 10 ગુણા વધારે ગ્રોથ થાય, તો એ ગ્રોથ એન્જિન બને છે આવા પ્રોજેક્ટ્સ, તો એનાથી રોજગારીના બીજા તકો ઊભા થાય છે। તો ફક્ત મકાન નથી, અને એક છે કે જે શહેરોની આપણે વાત કરીએ છીએ અને પહેલાં પણ વાત થઈ છે, ઇક્વિટેબલ શહેરો આપણે વાત કરીએ છીએ, ફક્ત એવું નહીં કે ઇક્વિટેબલ શહેરોની વાત કરીએ છીએ, સસ્ટેનેબલ શહેરોની વાત કરીએ છીએ, તો એ તરફ આપણે આગળ વધીએ છીએ। તો આપ વિચાર કરો કે એક સ્લમ જ્યારે રિહેબિલિટેશનમાં જાય તો કેટલો મોટા એનો ઇમ્પેક્ટ થાય છે। હવે એક સર સારી વાત એ છે કે ટીમ બહુ સારી મહેનત કરી રહી છે, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સાથે દર મહિના અમે રિવ્યૂ લે છે, ટીમ ફિલ્ડ પર જાય છે અને આજના તારીખમાં 15 જાન્યુઆરી સુધી બીજા 22,000 નો હાઉસિંગ સ્ટોક અમારા પાસે રેડી છે, એટલે એ પૂર્ણ થશે અને 31 માર્ચ સુધી આ આયોજન આપના સામે મૂક્યું છે। 40,000 બીજા મકાનો એફોર્ડેબલ હાઉસિંગમાં, સ્લમમાં અને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન, એમાં 40,000 મકાનો આપણે 31 માર્ચ સુધી પૂર્ણ કરી શકીએ એવી આખી આયોજન બનાવ્યું છે। એટલે એના ઉપર પણ આપ કૃપયા કરીને આપના ટીમ સાથે વાત કરજો અને એને પૂર્ણ કરાવજો। જ્યારે આ કામગીરી થઈ છે તો અમુક ચેલેન્જીસ પણ આપણા પાસે છે કે અમદાવાદમાં 23,000 હવે પ્રગતિ હેઠળ છે, તો અમદાવાદની ટીમને વિનંતી છે કે આ જે પ્રગતિ હેઠળ જે સ્લમના જે મકાનો છે એમાં આપણે ઝડપ લાવીએ અને એને કમ્પ્લીટ કરીએ। પણ એક ચિત્ર એવું આવે છે કે સુરત અને જૂનાગઢમાં આપણે મકાનો તો મંજૂર કર્યા, સ્લમના પ્રોજેક્ટ્સ આપણે હાથમાં ધર્યા, પણ આપણે એને શરૂ નથી કરાવી શક્યા। એ વાત આપણે રિવ્યૂમાં દર વખત લઈએ છીએ, અગ્રસચિવ સાહેબના સ્થાને અમે દર વખત અને બધા કમિશનર, કન્સર્ન કમિશનર સાથે વાત કરીએ છીએ। મારી એક નમ્ર વિનંતી છે કે આ બહુ મોટી વાત છે, આપણે એ લોકોનું જીવનસ્તર ઉપર લાવી શકીએ। કયા કારણોસર એ પ્રોજેક્ટ નથી થતા, જે માનનીય મેયરશ્રીઓ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, આપ સૌને વિનંતી છે કે આપના ટીમના સાથે બેસી એની હેન્ડ હોલ્ડિંગ કરી, કોઈ રસ્તો ત્યાંથી નીકળતું હોય કલેક્ટરશ્રીને એક મિટિંગમાં બોલાવી, કોઈ રસ્તો નીકળતું હોય
તો આપણે બહુ મોટું કામ, આપ ઇમેજિન કરો, 10,000 અને 4,500 જુનાગઢ, 15,000 મકાન આપણા ત્યાં હજુ શરૂ નથી થયા, ટેન્ડર થઈ ગયા છે. કોઈ પણ વિભાગની જરૂરિયાત હોય, કોઈ પણ હેન્ડહોલ્ડિંગની અહીંથી જરૂરિયાત છે તો અમે હર હંમેશા અહીંયા આપને મદદ માટે છીએ. હવે એફોર્ડેબલ હાઉસિંગની જે પ્રોજેક્ટ્સની વાત કરીએ તો અમદાવાદમાં એએમસી અને ઓરડામાં 26,000 એવા મકાનો છે જે હજુ શરૂ નથી થયા. કામગીરી બહુ સારી થઈ છે, 50,000 મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે, બટ આ 26,000 ઉપર જરા ધ્યાન દેવામાં આવે કે કયા કારણોસર આ મકાન ટેન્ડર પછી શરૂ નથી થતા. એ જ રીતે 6,500 વડોદરામાં આપણે ધ્યાન આપવું પડે કે કયા કારણોસર જ્યારે આ ટેન્ડર મંજૂર થઈ ગયા તો આપણે એ કામ ધપાવી નથી શકતા. આજે આપણે આખું ચિત્ર રાજકોટ, જામનગર, ભાવનગરનું જોઈએ, આ બધા મળીને ઇવન ગાંધીનગરમાં ગાંધીનગરની ટીમને છે કે 2600 આવાસો આપણા ગુડામાં શરૂ કરવાનું બાકી છે. તો કુળ મળીને આપણે 1,90,000 જે આવાસો પ્રોજેક્ટ્સમાં મંજૂર કર્યા, આપણે 60% કામગીરી કરી છે, નો ડાઉટ, અને બીજા 40% આપણા પ્રગતિમાં છે, પણ 20%, 40,000 આશરે આપણું બાકી છે. તો એના ઉપર આપણે આવનારા હવેથી આ ફોકસ ચાલુ કરો. અમે કન્ટિન્યુઅસલી જે રેલેવન્ટ ડેટા છે બધા કમિશનર્સ અને નગરપાલિકાઓમાં અને જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં આપીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય, વી આર ઓલવેઝ દેર ટુ હેલ્પ એન્ડ અસિસ્ટ. બીએલસીમાં હું કહું છું કે બહુ સારી કામગીરી થઈ અને આ વખત આપણે કુળ મળીને આ જ વર્ષમાં 40,000 થી 50,000 મકાન બનાવ્યા. એટલે જે આ જે પ્રાદેશિક કચેરીઓ છે ઝોનમાં 1,00,000 આવાસો મંજૂર થયા છે, 60,000 પૂર્ણ થયા છે, બટ 12,000 મંજૂર થઈ ગયા છે. એટલે લાભાર્થીને એ સ્ટાર્ટ નથી થયા, એટલે લાભાર્થીને બધા આરસીએમ્સ નગરપાલિકાઓ સાથે મીટિંગ લે અને એને સ્ટાર્ટ કરાવે. 12,000 એટલે આપ વિચાર કરો, 12,000 ઇન્ટુ 3.5 લાખ, એનું કેલ્ક્યુલેશન કરો આપ, કેટલો મોટો કામ હજુ આપણા પેપર પર બાકી છે, એનું આપણે પૂરું કરાવીએ. એ અમે આ નગરપાલિકા વાઇઝ અમે અહીંયા બતાવીએ છીએ. દાખલા તરીકે બોટાદમાં 196 આવાસો શરૂ નથી કર્યા, પાલનપુરમાં 391 આવાસો શરૂ નથી કર્યા, ભરૂચમાં 181, હા હું ફક્ત એક બે નગરપાલિકા બતાવું છું, અને ગોધરામાં 160. તો આના ઉપર આપ પ્લીઝ ફોકસ કરો. હવે લાઇટ હાઉસ પ્રોજેક્ટ, આપ સૌને ખ્યાલ છે કે આ ટેકનોલોજી ચેલેન્જમાં ગુજરાતે આ પ્રોજેક્ટ થયું, માનનીય વડાપ્રધાનશ્રીએ એનું ઉદ્ઘાટન 19 ઓક્ટોબરે કર્યું હતું. આ જુદા જુદા પ્રોજેક્ટ્સ જે આપણે મોટા પ્રોજેક્ટ્સ કર્યા છે, બીજા રાજ્યોવાળા જોઈને અમને કહે છે આ 3D ઇમેજ છે કે રિયલ ઇમેજ છે, તો અમે એમને કહીએ છીએ આ રિયલ ઇમેજ છે, તમારે આવીને વિઝિટ કરી લો, કારણ કે એટલા મોટા પ્રોજેક્ટ્સ બહુ ઓછા રાજ્યોમાં થાય છે. એટલા માટે કહું છું કે ટીમની કેપેસિટી બહુ સ્ટ્રોંગ છે, બહુ સોલિડ છે, અને જે બાકી કામગીરી રહે છે અને આપણે ધપાવી શકવાની કેપેસિટી છે. આ ભીમરાટ સુરતના 304 મકાનો, આ ગોતા અમદાવાદના 1260 મકાનો, આ જામનગરના 288 મકાનો. હવે આ રીતે પણ આપણે જે નગરપાલિકાઓમાં છે એ 1,40,000 મકાનો, આમાં અમુક મહાનગરપાલિકા વિસ્તારમાં પણ બને છે, વેરાવળ, અમરેલી, આ મકાનનું જે છે આ કન્ડિશન જો, લાભાર્થી પોતે 50,000 લાખ રૂપિયા નાખે એમાં તો એનું એટલું સુંદર મકાન બની જાય છે. ગોંડલ, જેતપુર, પોરબંદર, ભરૂચ, નવસારી, વલસાડ, ગોધરા, આણંદ, ગોધરા, કલોલ, ડીસા, પાલનપુર. એટલે આપના જોડે આ વાત હું બીજી વખત રિકોલ કરવા માગું છું કે આપણું જે લક્ષ્યાંક છે 40,000નું, એ લક્ષ્યાંક આપણે પૂર્વ કરીએ. અમારી ટીમ ફિલ્ડ પર જઈને જોઈ ચૂકી છે, આપણે મોટા ભાગે 40થી વધારે જ જવાના છીએ, આપણે 50 સુધી જવાના છીએ, બટ આ કન્ઝર્વેટિવ ફિગર છે. અને 15મી જૈન સુધી આપણા બીજા 22,000 મકાનો પૂર્ણ થઈ જવાના છે, આવું આખું પ્લાનિંગ થઈ ગઈ છે. તો એના ઉપર આપ કૃપયા ધ્યાન આપો. અને આવાસોની સોંપણી અમુક અમે કોર્પોરેશન્સમાં ચેક કર્યા છે, મકાનો બની જાય છે, ડ્રો થઈ જાય છે, પણ દસ્તાવેજ નથી થતા. તો મારી વિનંતી એ છે કે હું ડેટા અહીંયા નથી બતાવતો, પણ આ દસ્તાવેજ કરી દેવામાં આવે. અને એક જે પ્રોબ્લેમ છે, જ્યારે આપ સ્લમનું કામ કરશો એ ડિફિકલ્ટ કામ છે, એટલે સ્ટેક હોલ્ડર સાથે મીટિંગ મારે માન્ય મેયરશ્રીઓ, પ્રમુખશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશનર
એમને વિનંતી છે કે જે કન્સર્ન સ્ટેક હોલ્ડર છે આપ એમના સાથે મીટિંગ કરો. અમદાવાદમાં એક સારી પ્રેક્ટિસ છે કે એનજીઓઝ અમુક બસમાં બેસાડીને જે સારા પ્રોજેક્ટ છે એમને ત્યાં બતાવવા માટે લઈ જાય છે. એટલે મનમાં કોઈ વિરોધ હોય કે હું આ જગ્યાથી નીકળી જાઉં અને પરત મારે આ જગ્યા ના મળે અથવા મારું મકાન ના મળે, એ ભય સ્થાન જતું હોય, એટલે એ એન્ગેજમેન્ટ, એ કોન્ફિડન્સ આપણે એમને આપવાનું છે. અને મને ભરોસો ના વાહનો માટેના એક ગ્રાન્ટ માટે આવ્યા છે. કચરાના પ્રોસેસિંગ માટેની એસઓપી સરકાર શ્રી દ્વારા ઘડવામાં આવે. આઈ થિંક સર એ કામગીરી કરી દેવામાં આવી છે, ગઈકાલે મોકલી દેવામાં આવ્યા છે. કચરાના પ્રોસેસિંગ નિકાલ માટે ક્વોલિફાઈડ સ્ટાફ નગરપાલિકાને ઉપલબ્ધ થાય એ વિચાર કરીશું આપણે. પછી આપના ગાંધીનગર મહાનગરપાલિકા તરફથી ચેરમેન શ્રી જસવંત ભાઈના સજેશન આવ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર 1-30 જમીન માલકી આરએનબી હસ્તકની છે, જેથી આ વિસ્તારમાં વિકાસના કામોમાં લાંબી વહીવટી પ્રક્રિયા અને વિલંબ થાય છે. એ પોલિસી મેટર છે સાહેબના ધ્યાન ઉપર આપને રાખ્યું છે. બીજા એમના સજેશન છે સ્લમ ફ્રી સિટી બનાવવા માટે ઈડબ્લ્યુએસ મકાનની કિંમતો વધી ગઈ હોવાથી 9 લાખથી 13 લાખ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના કોમ્પોનેન્ટ બધે તેવી વિનંતી છે. વિચારના આઈટમ રાખીએ. ગાંધીનગર સેક્ટર વિસ્તારમાં ચાલતા વોટર સપ્લાય પ્રોજેક્ટ GWSSB દ્વારા કરવામાં આવી રહેલ છે, જેમાં કોન્ટ્રાક્ટર બિલકુલ નિષ્ફળ ગયેલ છે, તે બાબતે તાત્કાલિક યોગ નિર્ણય GWSSB દ્વારા લેવા વિનંતી. એ આપના સૂચન GWSSBને આપને પહોંચાડી દઈશું અને એના સ્પીડ આવે એ માટે પ્રયાસ કરશું. ગાંધીનગર સેક્ટર વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટ આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહેલ છે, તેમાં પ્રગતિ ચિંતાજનક છે. એ અમે ડિપાર્ટમેન્ટને સૂચન આપના પહોંચાડીશું. મેયર શ્રી જામનગર બીનાબેનના સજેશન આવ્યા છે સર, સ્વચ્છતાના લેવલ માટે રખડતા ઢોર બાબતે શું કંઈ કરવું જોઈએ? ગોબર આધારિત પ્લાન્ટ શરૂ કરવા જોઈએ, કોમ્પેક્ટ ખાતર તથા ગૌધન આધારિત પ્રોજેક્ટ પ્લાન્ટ શરૂ કરવા જોઈએ, જૈવિક પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટ લેવા જોઈએ.
સારા સજેશન છે અને એ પ્રોજેક્ટ મહાનગરપાલિકા પોતે પણ એનો આપના રિસોર્સ વધારીને શરૂ કરી શકે અને સ્ટેટ ગવર્મેન્ટથી પણ એના ઉપર વિચાર કરવામાં આવશે. 20 કરોડ એટલે ઓલરેડી 10 કરોડના માન્ય મુખ્યમંત્રીશ્રીએ જોગવાઈ કરી છે. આ વર્ષે 20 કરોડ બીજા રખડતા ડોરોના આયોજન માટે આપને ફાળવવામાં આવેલ છે. નગરપાલિકાઓને ઓલરેડી અત્યારે મળી જશે, 2 દિવસ પહેલાં જ ફાઇલ મંજૂર થઈ છે, એના આયોજન તમે કરી શકો છો. પછી પ્રમુખશ્રી ડીસા નગરપાલિકા રાજેશકુમાર, એમના સજેશન છે 15માં નાના પંચના કામોમાં ગ્રાન્ટ વપરાશ માટે નિયંત્રણો ઓછા કરવા જોઈએ, TSAS ની પ્રથા અગાઉ જેમ કરવા જોઈએ. એ ઓલરેડી ચર્ચા કરી છે સર આપને, એના વિચાર કરશું. હાલમાં એ વર્ગની નગરપાલિકામાં કાયમી જગ્યાઓ ખાલી છે, તેને ભરવા માટે તાત્કાલિક પ્રયત્નો કરવા જોઈએ. આઈ થિંક નગરપાલિકાના મહેકમ ભરવાની સત્તા નગરપાલિકાને પોતે છે, એટલે એ તમે પોતાની રીતે કરી શકો છો. કોઈ પણ આપને લેવલની મંજૂરી બાકી હોય તો એ અમે તાત્કાલિક આપીશું. આપ કુછ બોલ રહે, આપ કઈ પ્રશ્ન હૈ? એ સાચી વાત છે આપની, GTU ના રેટ વધારે છે. આપને અત્યારે ફાયરની ભરતી આપ લોકોએ કરી છે અને એ GTU અને બીજા નોર્થ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ખૂબ સારું યોગદાન એમાં રહ્યું છે, તો આપને પણ સાહેબના એ સૂચન આવ્યા છે, સાહેબ સાથે ચર્ચા કરીને યુનિવર્સિટીઝને આપને ચર્ચા કરશું સર એમાં. હા, આપના પ્રશ્ન. આપને અચ્છા, જૂનાગઢ મહાનગરપાલિકા. એ આપના ધ્યાન આપને ધ્યાન ઉપર લીધું છે, તમે કામ કરજો, લખીને પણ આપજો, બીકોઝ એ બધા અમે કમ્પાઇલ કરીને એના ઉપર આગળ એક્શન લઈશું. હા, એક્ઝામિન કરીને નિર્ણય લઈશું. એબર્ગની નગરપાલિકા અમે ઘણા વર્ષોથી જૂના વર્ષોથી થઈ ગયેલ છે, વાહનો જૂના થઈ ગયેલ છે, નવા વાહનો આવવા વિનંતી. પછી ગોધરા નગરપાલિકા પ્રમુખશ્રીના સૂચન છે, ગોધરામાં નગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમમાં લેવલના પ્રોબ્લેમ છે, જેના લીધે ચોક્કસ કનેક્શન આપી શકાતા નથી, જોઈન્ટ પણ થયા નથી, જોઈન્ટ ખોલી દેવામાં આવેલ છે અને અધૂરી મૂકવામાં આવેલ છે. હવે એના માટે આપને સર આ વખતે દરેક નગરપાલિકામાં ફેઝ 2 અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના ફેઝ 2ના પ્રોજેક્ટ લીધા છે, એની અંદર જૂના જે 10 વર્ષ જૂની જે એ બધી આપની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે એમાં પણ કંઈ ખોટ રહી ગઈ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, એ પણ સાંકળીને આખા પ્રોજેક્ટ તમે લઈ શકો છો. જ્યારે કન્સલ્ટન્ટ પણ નીવી દેવામાં આવ્યા છે, કેટલાક નગરપાલિકામાં એ લોકો પહોંચીને સર્વે પણ શરૂ કર્યા છે. જ્યારે સર્વે થયા તમે હાજર રહેજો, સો દેટ જે પ્રોબ્લેમ હોય તમે બધા બતાવી શકો છો. પણ આપની પાસે ઓલરેડી ભંડોળ આવી ગયા છે, દરેક નગરપાલિકામાં ફેઝ 2 અમે મંજૂર કરવાના છીએ. પછી ભુજથી જિગર પટેલના સૂચન છે, યુઝ ઓફ ફાઇનાન્સ કમિશન ગ્રાન્ટ શુડ બી લેફ્ટ ટુ ધ ડિસ્ક્રિપ્શન ઓફ નગરપાલિકા. સેમ છે સર, 1 કેડર એન્જિનિયર શુડ બી ડેપ્યુટેડ ફોર
અમૃત યોજના ફોર ઈચ એ નગરપાલિકા. અમૃત માટે અમે એન્જિનિયર આપીએ છીએ આરસીએમ કચેરીમાં પણ અને એ કેટેગરી નગરપાલિકાઓમાં પણ આપવાના છીએ. ટેન્ડર પણ થઈ ગયા છે, એજન્સી ફાઇનલ થઈ છે, ટૂંક સમયમાં એ એન્જિનિયર તમને પહોંચશે. રેગ્યુલર અકાઉન્ટન્ટ કેડર નીડેડ ફોર ઓલ નગરપાલિકાઝ. અકાઉન્ટન્ટ કેડર સર એમાં છે પણ એ ખાલી બહુ જગ્યાઓ છે, સેમ આપના બોર્ડમાં પેન્ડિંગ છે ભરતી માટે. એ અમે સ્પીડ અલગ આ વખતે સીએમ સાહેબે એ એક ઝુંબેશ લીધી છે કે જેટલી પણ ખાલી જગ્યાઓ હોય એના ભરવા માટેના આખા પ્રયાસો વર્ષમાં કમ્પ્લીટ કરવાના છે, તો હવે એમાં સારા રિઝલ્ટ આપને મળશે. ચેરમેન શ્રી બરોડા મહાનગરપાલિકા હિતેન્દ્રભાઈના પ્રશ્ન છે, પાણીની લાઈનો 10 ઇંચથી મોટી એક જ રોડ ઉપર મોટા ટીપી રોડ છે જેમાં બધી જ લાઈનો ચાલુ હોવાથી પ્રેશર ઘટે છે, તેનું મેપિંગ સાથે ટેકનિકલ કંઈ કરવું જોઈએ. આઈ થિંક ટેકનિકલ પ્રશ્ન છે, આપના ટેકનિકલ એન્જિનિયર હોય બરોડા મહાનગરપાલિકામાં તો એ માટે પ્રોજેક્ટ બનાવી શકે છે. ડિવાઈડર તેમજ અન્ય સ્થાનો ઉપર ઊંચા બધા કોના કાર્પસ જેવા ઘણા સમયથી છે જેના નાશ નિકાલ કરવા જરૂરી જણાય છે. બડોદાના મહેતનું વિશ્વામિત્રી નદીમાં જરૂરિયાત મુજબનું ગ્રાન્ટ આપવા જોઈએ. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બીજીએફની તુરંત વધારવા જોઈએ. તહેવારો દરમિયાન લાઇટિંગ તળાવની વ્યવસ્થા પણ કાયમી કરવી જોઈએ અને મરેલા જાનવરોના નિકાલ માટેની વ્યવસ્થા પણ કરવી જોઈએ. મતલબ કે આપના બધા સજેશન આપના પોતાના કરવા જેવા છે, એટલે સ્ટેટ ગવર્મેન્ટથી કંઈ એમાં કરવા જેવું છે નહીં, તો પણ આપને સપોર્ટ કરશું. મોરબીથી પ્રમુખ શ્રી કુસુમબેનના પ્રશ્ન છે, છેવાડા વિસ્તારની સોસાયટીઓ અને 115 બાડી વિસ્તારમાં સીસી રોડ કરવા જોઈએ. એમાં એક આપની સડક ગ્રાન્ટ આવે છે, એમાં પ્લાનિંગ કરવી પડશે. મોરબી નગરપાલિકાનું મહેકમ વધારવા જોઈએ. મોરબી નગરપાલિકા વિસ્તાર તથા આજુબાજુના વિસ્તારમાં ખૂબ વસ્તી બધી હોવાથી કોર્પોરેશનના દરજ્જા આપવા જોઈએ. આઈ થિંક એ કેટેગરી નગરપાલિકાને જે નાની કોર્પોરેશન બધા બરાબર જ છે, બહુ ફેર નથી. એના વધારે ગ્રાન્ટ નગરપાલિકાઓને મળવા શરૂ થઈ છે. રાધર આત્મનિર્ભર કરવા માટે મોરબી શહેર વચ્ચે પસાર થતી મેન કેનાલ પે બોક્સ કરવા જોઈએ અને મચ્છુ નદી રિવર ફ્રન્ટ બનાવવા જોઈએ. આ પ્રોજેક્ટ તમે બનાવીને મોકલો તો આગળ ધીરે ધીરે આપણે વિચારનામે લઈશું. પછી આરસીએમ અનિલ રાનાવાસિયાના સૂચન છે કે આપના જે નગરપાલિકાઓમાં મહેકમ મંજૂર થાય છે એ કેટેગરી 1 લાખથી વધારે, પછી બી સી ડી એ પોપ્યુલેશનના આધારે હોવા જોઈએ. 1 લાખની વસ્તીવાળાને પણ એટલું જ મળે, 3 લાખની વસ્તીવાળાને પણ એટલું જ મળે, એટલે એ થોડું રિવિઝન થવું જોઈએ. સારું સૂચન છે, એના ઉપર અમે વિચાર કરશું. પછી આપના પ્રમુખશ્રીના કલોલ નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રીના પ્રશ્ન છે, નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ જાળવણી ઈએસએલ કંપનીને આપવામાં આવી છે, એમાં ખૂબ પ્રોબ્લેમ છે. ઈએસએલના અમે અત્યારે નિર્ણય લઈ રહ્યા છીએ અને મોટાભાગના એમાં હવે જાળવણીની કામગીરી નગરપાલિકાએ પોતે કરે એવા આપણે ટૂંક સમયમાં ડિસિઝન લેવાના છીએ. પછી ઈનગરના પોર્ટલ થકી ઓનલાઈન પેમેન્ટની સુવિધા પેટીએમ અને ગૂગલ પેથી પણ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. એના ઉપર ઓલરેડી કામ શરૂ થઈ ગયા છે. એક રેજર પે કરીને એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, એના જોડાણ ઈનગર સાથે કામગીરી ચાલુ છે. ટૂંક સમયમાં તમે ગૂગલ પે અને પેટીએમ કોઈપણ પ્લેટફોર્મથી ઈનગર પે એનો પેમેન્ટ કરી શકશો. પછી ડીસાથી પાસાભાઈના સૂચનો છે, વિકાસની ગ્રાન્ટોમાં ઝડપી અને યોગ ઉપયોગ માટે એન્જિનિયરની નિમણૂક કરવી જોઈએ. સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા સ્વચ્છતા માટે ને એને ફંડ જોઈએ છે. ગ્રાન્ટની 40% ઉપયોગ કરેલ છે. હેન્ડરાઇટિંગ થોડી એવી છે કે આપણે વાંચી શકીએ નહીં, પછી લઈએ. સુરતથી આપના મેયરશ્રી ઓનલાઈન જોડાયા છે આપની સાથે. પછી નિર્મલ ગુજરાત અભિયાનમાં કચરાના પ્રોસેસિંગ અને લેન્ડફિલમાં નિકાલની સેવા માટે જીયુડીસીને નોડલ એજન્સી નક્કી કરેલ, તેના અમલ હાલમાં થાય તે બધું સારી રીતે કામગીરી થઈ શકે. આપના સૂચન છે, આપના ધ્યાન ઉપર લીધા છે. પછી ડીસાથી પ્રમુખશ્રીના સૂચન છે, એ વર્ગમાં ડોર ટુ ડોર અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડમ્પ સાઇટ ઉપર કચરા કરવા માટે ગ્રાન્ટ આપવા જોઈએ, નિકાલ કરવા માટે ગ્રાન્ટ આપવા જોઈએ. ગ્રાન્ટમાં 15% નગરપાલિકા એ
ચૂકવવાના રહે છે, જે નગરપાલિકા પહેલાંની સાઇટ પગાર અને બાકીમાં લાઇટ પગાર બાકીમાં પહોંચી વળતી નથી. 100% ગ્રાન્ટ એ નહીં મળે આપને. એટલે એટલા માટે મેં પ્રેઝન્ટેશન શરૂઆતમાં કીધું, ભાઈ તમારે રિસોર્સ વધારવા પડશે તો જ તમને હવે ગ્રાન્ટો મળવાની છે. એટલે તમારે સ્વચ્છ આત્મનિર્ભર નગરપાલિકા બને એ ઉપર પ્રયાસ કરો. ભેરાવળથી પ્રમુખશ્રીના સૂચનો છે, સ્વર્ણ જયંતિ ગ્રાન્ટના નાના પ્રાદેશિક કચેરીમાં જમા થાય છે, એના રિલીઝ થવામાં વિલંબ થાય છે. એટલે PFMS સિસ્ટમ લાગુ કરવી, બહુ સરસ સૂચન છે. PFMS સિસ્ટમ સ્વર્ણ જયંતિની ગ્રાન્ટમાં કરવા માટે અમે ચોક્કસ તાત્કાલિક પગલાં લઈશું. ભૂગર્ભ ગટર પાણી પુરવઠા યોજનામાં 140 કરોડ વપરાયા છે પરંતુ ચાલુ થઈ નથી, એ અલગથી ચેક કરાવી લઈશું શું તકલીફ છે. PFMS સિસ્ટમના આપના પ્રશ્ન છે, એ પણ આપણે સજેશન ધ્યાને લીધા છે. પછી આટલા સજેશન આપની પાસે આવ્યા છે, બહુ સારા સજેશન છે. એટલે પ્રશ્ન પૂછવા માંગે આવક હોય, હા, એના સિવાય કોઈ બીજા આપના સૂચન હોય તો વન બાય વન. યા આપ બધાય નથી, જેથી કરીને ક્વોલિટીમાં ઘણી વખત ખૂબ મોટા પ્રશ્નો થતા હોય છે, તો આ બાબતમાં ઝડપી નિકાલ થાય એવું યોગ્ય કરશો. બીજા કોઈ? હા, અહીંયા લઈ લઈએ. હા બોલો બોલો, એ તો સંભળાય, માઇકની જરૂર નથી, એ તો તમે બધા 80-20 રોડ માટેની જે ગ્રાન્ટ વડોદરાને મળવી જોઈતી હતી એ મળી નથી. આનો રિઝલ્ટ એ આવ્યું છે કે એન્જિનિયરો નવા 80-20 રોડ લેતા અટકી ગયા છે શહેરમાંથી. પ્રોસેસ બંને અલગ છે, ભૂતકાળની ગ્રાન્ટનો અનુભવ જુદો છે, નવા લેતા લોકો અટકી ગયા છે બધા જ એન્જિનિયર્સ, કે 2-2 વર્ષથી રોડ પેન્ડિંગ છે તો નવા કેવી રીતે લઈએ, આ પ્રશ્ન છે. બંને પ્રોસેસ અલગ થઈ ગયા છે, આમ છતાં પણ આ એક પ્રશ્ન વડોદરા શહેર માટે સડકતો આવ્યો છે, કારણ કે નવા 80-20 રોડ બનતા અટકી ગયા છે. અમારા જે 2.5 વર્ષ પહેલા, હા, હવે 80-20 માં તમે બદલ્યા છે, પણ એમાં જે ભૂતકાળનો અનુભવ એવો છે, હા, એ જે થયું એ જૂના વોર્ડમાં થયું, પણ એનો મારી ના નથી, જે થયું ભૂતકાળમાં થયું 2.5 વર્ષ પહેલા થયું, આ બોર્ડની અંદર પરિસ્થિતિ એવી ઉભી થઈ એના કારણે નવા એન્જિનિયર ફાઇલ બનાવતા અટકી ગયા. હું સમજી ગયો, પણ હવે જે થયું એ ભૂતકાળનું થયું છે 2.5 વર્ષ પહેલાનું, હવે અમારી તો પરિસ્થિતિ આજે બદલાઈ ગઈ છે. એમ નહીં, પણ 2.5 વર્ષ પહેલા એટલે સરકાર આપણી જ છે, આપણી જ છે, આપણું જ બોર્ડ હતું, એટલે આપણે સુધારવાનું. કેવી રીતે સુધારાય, એમને તકલીફ પડતી હોય તો અમને કહેવાનું કે આ રીતે અમારે સુધારવું છે, તમે અમને રસ્તો બતાડો, રસ્તો બતાવી પૂરું કરવું પડે. રાખીને નવું નહીં આવે ત્યાં સુધી, જ્યાં સુધી તમે જૂનું નહીં સુધારો, નવું નહીં આવે કે પૈસો, એટલે તમે જૂનું સુધારવાનું પહેલા કરો જી, નહીં તો પકડીને બે રહેશો કે અમે નથી કર્યું, અમે નથી કર્યું, નહીં થાય. ના, પણ એવું નથી, એટલે કમિશનરને સૂચના આપવી પડે કે નવો પ્રોસેસ તો ચાલુ કરે. ના, બિલકુલ બિલકુલ. એવી રીતે બીજું, જે નાની નાની, ધારો કે રાજ્ય સરકાર બજેટ બનાવવાની જ છે, તો નાની નાની ફેસિલિટીઝ ત્યાં ઇલેક્શનની અંદર લોકોના જે માંગણી આવતી હતી એના પરથી એવું કહી શકાય કે અમુક એરિયાની અંદર
પબ્લિક લાઇબ્રેરીઝની માંગ આવી છે, અમુકમાં સ્પોર્ટ્સ ફેસિલિટી, નાની નાની સ્પોર્ટ્સ ફેસિલિટી, ક્યાંક સ્વિમિંગ પુલ, ક્યાંક આવી જો કોઈ એક્સ્ટ્રા બજેટ ફાળવવામાં આવે. કોર્પોરેશનને આપણે આપીએ છીએ, બરોડાને પણ આપીએ છીએ, અમદાવાદ પોતાના ભંડોળથી લાઇબ્રેરી બનાવે છે, સ્વિમિંગ પુલ બનાવે છે. હવે તમારે નક્કી કરવું છે કે જે તમને સ્વર્ણજયંતિએ ગ્રાન્ટ આપ્યા છે, તમારે લાઇબ્રેરી બનાવવું છે કે પાણીના કામ કરવા છે, ગટર કરવા છે કે સ્વિમિંગ પુલ બનાવવા છે, તમારે નક્કી કરવાનું છે. અમે આમાંથી નથી સ્પેશિયલ નક્કી નથી કરતા તમારા માટે, એ તમારે નિર્ણય કરવું છે કે આ ગ્રાન્ટ મળે છે સરકાર તરફથી, આમાં તમારે શું કરવાનું છે. સ્ટેન્ડિંગ કમિટી નક્કી કરો છો આપ? જી, એટલે ગ્રાન્ટ લિમિટેડ છે, રિસોર્સિસ વધારો. હા, એટલે ગ્રાન્ટ લિમિટેડ મળી રહી છે. હવે એટલે એમાંથી અમે પહેલા તો નળ ગટર રસ્તો જ કરીએ, સ્વાભાવિક છે, એટલે પ્રાયોરિટી તમારી કરવી પડે, દેટ ઇઝ યોર પ્રાયોરિટી. અને બીજું, અમને કયું નાના નાના વિભાગથી જે પૈસા મળે છે, અમે બીજા દિવસે તમને ટ્રાન્સફર કરીએ છીએ, ટી પ્લસ ટુ માં, બે દિવસની અંદર તમને તમારા એકાઉન્ટમાં પૈસા આવી જાય. અને છેલ્લો પ્રશ્ન એવો છે કે જે 100 કરોડ બ્રિજ અમે જે નવું લોકાર્પણ કર્યું એના માટે અલાયદા ફાળવવાનું સરકારે 10 મહિના પહેલા કહ્યું હતું, આજ સુધી મળ્યા નથી. આમાં તો માનનીય મુખ્યમંત્રીશ્રીના ખાસ આભાર માનવું પડે, નાના વિભાગ પોતાના એલોકેશન ઉપર વડોદરા કોર્પોરેશન માટે 100 કરોડ વધારેની મંજૂરી કરીને આપી છે, એ પણ અમે મંજૂરી આપી દીધી છે, બજેટમાં રિવાઇઝ બજેટમાં આવશે, તમને 100 કરોડ મળી જશે. થેન્ક યુ. તે સરકારને મંજૂરી થઈ ગઈ. બસ 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 બસ, એટલે અમે તો મુખ્યમંત્રીશ્રીનો આભાર માની લીધો, બધું જ કરી લીધું, પણ હજુ આયા નથી ખાતા. એ નેક્સ્ટ ગ્રાન્ટ જયારે આવશે ત્યારે બજેટ સમજી ગયો, રિવાઇઝ બજેટમાં આવી જશે. યસ, થેન્ક યુ. એટલે અમારે એ પૂછવાનું હતું. સૈદ્ધાંતિક મંજૂરીને આપે અપાવી તો ફંડિંગ અધરવાઇઝ સાહેબ એવું થશે કે એક તો છેલ્લા કોર્પોરેશનમાં આપણે 5 નવા ગામો ભેળ્યા છે, એ પહેલાના પણ જે ગામો ભેળ્યા છે એ એક એક ઝોન જેવડા ગામો છે, ખાલી રસ્તા અને ની જો સુવિધા આપીએ ને તો 150 કરોડ જેટલા તો અત્યારે અમારે રસ્તા કરવા પડે એવી સ્થિતિ છે સાહેબ. તો એમના માટે એક વિનંતી છે ને, એક રાજકોટની ટીપી સ્કીમો સરકારમાં જે વર્ષોથી 2000 ની સાલથી લઈને જે પેન્ડિંગ છે ડ્રાફ્ટ ટીપી છે, તો એ એક આપની કક્ષાએથી વહેલી સર ફાઇનલ થાય એટલે આપને કાઇન્ડલી રિક્વેસ્ટ છે. 2005 થી મવડી એકવી ડ્રાફ્ટ છે. બીજું સાહેબ, એમાં દર વર્ષે અમે અહીંયાથી 100 થી વધારે ટીપીની મંજૂરી આપીએ છીએ અને ટીપી સ્કીમ આ વખતે દર મહિના 10 થી 12 માનીય મુખ્યમંત્રીશ્રી છેલ્લા એક વર્ષમાં 110 ટીપી સ્કીમ મંજૂર કર્યા છે. કે નાના મોટા પૂરતા હશે કમિશન સાથે મીટિંગમાં દર વખતે અમે પૂરતામાં લઈએ છીએ કે ટીપી સ્કીમમાં કઈ પૂરતા માંગતા હોય આ બેઠ જઈએ. જ્યાં સુધી વાત થઈ પેલા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના અગાઉ પણ મંજૂર થયા હતા, પણ કમનસીબે કોર્પોરેશન અમુક ફંડ બીજા કામમાં વાપરી કાઢ્યા છે. હું બ્લબ લંટલી વાત કરું છું, ખરાબ નહીં લાગે, કમિશનરને ખબર છે અને 31 કરોડ રૂપિયા રકમ મને ખ્યાલ છે આ જે કામ માટે આપ્યા હતા એટલે તમને અહીંયા 49 કરોડમાં મુશ્કેલી પડી રહ્યા છે. એટલે જે કામ મંજૂર થયા હતા પૈસા વપરાયા બીજી જગ્યા. હા, એટલે આ બધી મુશ્કેલી પડે છે. તેમ છતાં ખાસ કિસ્સા તરીકે આ મંદિરના ડેવલપમેન્ટ માટે માનીય મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે એટલે જે ખૂટતા પૈસા છે એ તમે તમે વાપરો અને 49 કરોડ ડિસ્કશન ના કરીએ, એ અમે બહુ પૂછપિછાના કરીને આપ્યું છે. અને તે પ્રિન્ટર જોયા હશો, તમારા પર્સન્ટેજ પ્રોફિટ ટેક્સના યુઝર ચાર્જીસના 8 મહાનગરોમાં વર્ષોથી રાજકોટ કોર્પોરેશન બાકી કોર્પોરેશન કરતાં ઊંચું છે એટલે ખેંચ વધારે થઈ રહ્યા છે. તમે તમારા યુઝર ચાર્જ રિવાઇઝ કરશો આ ખેંચ એક બે વર્ષમાં નોર્મલ થશે. અને કોર્પોરેશનમાં તકલીફ એટલા માટે નથી પડતી કે થોડું પ્રમાણમાં લોકો એની મિલકત વેરા અને લોકલ રિસોર્સિસ વધારે છે, દેટ્સ ફાઇન.
હવે શું છે કે દરેક કોર્પોરેશન અમે એક સ્વર્ણિમ ગ્રાન્ટમાં ગત વર્ષે મને મુખ્યમંત્રીશ્રીના ખાસ ઇન્ટરવેન્શનથી નાના વિભાગ 500 કરોડ રૂપિયા વધારે આપ્યા રોડ કામ માટે. 500 કરોડ રૂપિયા જો આપણે મળતા ન હતા એટલે સ્વર્ણિમ બજેટ 500 કરોડ વધારા રોડ માટે આપણે આપી શક્યા. એટલે આ વર્ષ 2022-23માં સ્વર્ણિમમાં મહત્તમ ગ્રાન્ટ દરેક નગરપાલિકાઓ અને કોર્પોરેશનને પ્રાપ્ત થયા હશે એમને પણ ખ્યાલ છે ગયા વર્ષ વખત કરતા. પણ માત્ર એક સોર્સ નથી, એના પર બધી ડિપેન્ડન્ટ ના કરાય. અને આ વર્ષે પણ અમને 10% રાઇઝ મળ્યા છે નાના વિભાગ તરફથી 2023-24માં. તો 10%થી વધારે વધારે પૈસા આપી શકશું નહીં. હવે કોઈને પૈસા કાપીને તમને તો આપી શકીએ નહીં, પરિસ્થિતિ એવી છે. આ નગરપાલિકાને કાપીને તમને આપી દઈએ, રાજકોટને કાપીને, ભાવનગરને, ભાવનગરને કાપીને, પૈસા ભંડોળ તો આટલું છે. એટલે આપણે મહેનત કરીએ, આપણા પણ રિસોર્સ લાવીએ અને પણ મદદ કરીએ. અમે પણ જ્યાં જ્યાં ઇન્ટરવ્યુ જરૂર પડે છે મને મુખ્યમંત્રી ઇન્ટરવ્યુ લઈને નાના વિભાગ સાથે ઝઘડા પણ કરીએ છીએ. વધારે પૈસા વડોદરાવાળા 100 કરોડ લઈ ગયા ઝઘડા કરીને નાના વિભાગ સાથે, તો એ પણ કરીએ છીએ આપણે તમારા માટે. બટ તમે પણ મહેનત કરવાના માટે વિલ ડિસ્કસ સેપરેટલી. હેલો સર, એક છેલ્લી, એક તો મુખ્યમંત્રી સાહેબ આપને ખૂબ અભિનંદન કે આખા વિશ્વનો રેકોર્ડ તમે તોડી નાખ્યો. અને ત્રણેય ઓફિસરે આજે અમને જે રીતે પ્રેમથી સાંભળ્યા એવું મને લાગે મારી આ 7મી ટર્મ છે, પણ આવી રીતે મેં પહેલી વાર મિટિંગ જોઈ. તમે જે સમજાવ્યા, તમે બધાને પ્રોત્સાહિત કર્યા, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. મેં ઘણી મિટિંગો દર વર્ષે આવું છું, કરું છું, પણ એક તો સાહેબ જ લકી માણસ છે કે કુદરતે એના નસીબમાં જે રીતે લખ્યું અને જે રીતે બહુમતી મળી. સાહેબ, એક છેલ્લો પ્રશ્ન એ છે કે મારે ભવનાથમાં સુદર્શન તળાવ છે, આની પહેલાં 5 નાકાનો પુલ મસરૂભાઈ જ્યારે મેયર હતા ત્યારે અમને કરવાનું હતા, તો અમે ટેન્ડર 12 પાડ્યું 5 કરોડનું, પછી ફોરેસ્ટના વારે અમે પૈસા કરી દીધા. એમ જૂનાગઢનું હૃદય સમાન ભવનાથ મંદિરની અંદર અમારું બેસ્ટમાં બેસ્ટ આખા ગુજરાતમાં નહીં હોય ને એવું સુદર્શન તળાવ છે. હવે અમને કામ નથી કરવા દેતા. અમે અત્યારે પણ એક તમે ખાલી મીડિયેટર થઈ અને ફોરેસ્ટની હારે અમને બિહાડી દો. અમારી તમે જે ગ્રાન્ટ આપશો ને એમાંથી 5 કરોડ રૂપિયા અમે ફોરેસ્ટના ખાતામાં મૂકી દેવું પડે એવું ટોપ જગ્યા છે કે જ્યાં દર વર્ષે શિવરાત્રિમાં અને પરિક્રમમાં 15-15, 20-20 લાખ માણસો અને રોપે થઈ ગયો. એક સુદર્શન તળાવનું માત્ર એકવાર તમે ફોરેસ્ટને અમને બોલાવી અને થોડુંક, કારણ કે કાયદો આપણે શું કહીએ કે આપણું નહીં, જંગલની જેમ જ આપણે વળગતા આપણે જાય તો એના નિયમ બધે લાગવું પડે, પણ એકવાર તમે અમને બોલાવીને ખાલી બિહાડી દો ને તો આ બેસ્ટમાં બેસ્ટ કામ. જેમ ઉપરકોટનું અત્યારે 80 કરોડના ખર્ચે કામ ચાલુ છે, રોપવે થઈ ગયો, ન્યાજ છે ભવનાથની વચમાં જ સુદર્શન તળાવ છે. તો તમે અમે તમને પછી પર્સનલ મળશું, પણ એકવાર અમને બેઠક કરાવી દેજો. અને ફરીને મુખ્યમંત્રી સાહેબ તમને ખૂબ ખૂબ અભિનંદન. આ રીતે અમને દર 6 મહિને એકવાર ભેગા કરતા જાઓ એટલે આવું કામે પાટે ચડી જાય. નમસ્તે સર. સર, જામનગર મહાનગરપાલિકા. સર, એક સજેશન છે કે અમને નોન ટીપી એરિયામાં જે 40% કોન્ટ્રીબ્યુશન લેન્ડ મળે છે એની જો સેલ આઉટ કરવાની પરમિશન આપવામાં આવે તો આ જે આર્થિક જે જામનગર મહાનગરપાલિકા કોઈ પણ મહાનગરપાલિકા આર્થિક સદ્ધર બને અને ટેક્સીસના દર વધારવાની એક લિમિટેશન છે અને અમુક સમયે 10-15 વર્ષે ઇલેક્શન આવી જતું હોય એટલે ટેક્સીસના દર વધારી નથી શકાતા, એના માટે સોભંડોળમાં પ્રોબ્લેમ આવે છે. એટલે એમના સૂચન એવું છે સર કે ટ્રીટેડ વોટર મળે અને અનટ્રીટેડ બંનેના રેટ સેમ છે, અલગ અલગ હોવો જોઈએ, એ જ સૂચન છે ને તમારા. હા, એ સર અમે વિચાર GWSSB સાથે કરી લઈશું. સારા સૂચન. ચલે બાકીના કોઈ હોય? એક જ સર, પ્લીઝ.
સુરનગર નગરપાલિકા વિસ્તાર જે છે એ ટોટલ 121 ચોરસ કિલોમીટરનો છે. એમાંથી સુરનગર ને અમને 60 કિલોમીટરની નગરપાલિકાને પરત આપ્યો છે. અવડા સુડાએ 61 કિલોમીટર હજી સુડા પાસે છે. એ સુડા પાસે જે 61 કિલોમીટર છે એમાંથી 50 કિલોમીટરમાં એગ્રીકલ્ચર ઝોન છે. એમની પાસે માત્ર 11 ચોરસ કિલોમીટર જ રહે છે અને 20 કરોડ રૂપિયા જેવું ભંડોળ છે જે વિકાસના કામ માટે ઘણા વર્ષોથી વપરાયા વગરનું પડ્યું છે. ભલે સુડા વાપરે તો પણ અમને કંઈ હરકત નથી, પરંતુ એ વિકાસ ફંડ છે જે લોકોનું એ અમારે ત્યાં વપરાય એવી એક વિનંતી છે. અને જો આ 11 ચોરસ કિલોમીટર જેટલો ભાગ એ નગરપાલિકાને સોંપી દેવામાં આવે તો આખો પ્રશ્ન જ સોલ્વ થઈ જાય એવો છે. આપની વિનંતી છે. થેન્ક યુ. જય સોમનાથ સર, વેરાવળ નગરપાલિકા પ્રમુખ. સર, સોમનાથ છે એ સોમનાથમાં સોમનાથ મંદિર પણ છે અને કૃષ્ણનું ધામ પણ છે, એટલે પછી એના સ્કંદપુરાણમાં સાહેબ એનો ઉલ્લેખ જોયો તો 12 સૂર્ય મંદિરો છે સોમનાથની આજુબાજુ, 3 તળાવ છે, 25 કુંડ છે અને 30 વાવ છે. અને આપ સાહેબને અમે લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી અને નગરનો સોમનાથ નગરનો પ્રસ્તાવ વેરાવળ ગામની બદલે સાહેબ સોમનાથ નગરનો પ્રસ્તાવ આપ સાહેબ સોમનાથનો પ્રસ્તાવ આપ સાહેબ સમક્ષ છે. એક વર્ષ પહેલા અમે લોકોએ જબોમાં પાસ કરાવેલું છે. એટલે સોમનાથ એક સ્પિરિચ્યુઅલ સિટી બને એટલે ફોકસ, નરેન્દ્રભાઈ પણ ત્યાંના ચેરમેન સાહેબ છે, તો સોમનાથ ઉપર ફોકસ કરી અને સ્પિરિચ્યુઅલ સિટી ડેવલપ થાય એના માટેનો પ્રયાસ આપણી સરકાર તરફથી થાય તેવી વિનંતી કરું છું. થેન્ક યુ. થેન્ક યુ. બાકી કોઈના હોય તો લખીને તમે આપજો, અમે ધ્યાન એના રાખીશું. બહુ બધા આભાર બધાના. થેન્ક યુ સો મચ. નમસ્કાર. આ ખૂબ સરસ પરિસંવાદને અંતે આપણે જેની આતુરતાથી રાહ જોઈએ છે અને રાજ્યની ચૂંટણીમાં રેકોર્ડ વિજય પ્રાપ્ત કરેલા આપણા મૃદુ અને સહજ સરળ માનનીય મુખ્યમંત્રીશ્રીને શું કરવું છે? બેસો. પ્રશ્નો ઘણા બધા છે અને આવતા રહેવાના છે, પણ જે પ્રમાણે અહીંયાથી પ્રેઝન્ટેશન થયું છે એ પ્રમાણે આપણી માનસિકતા બદલવી પડે એવી છે. અને એક વસ્તુ છે કે ભાઈ, દરેકે દરેક જણ, તમે કે અમે, બે જુદા સમજીને ચાલશો તો કોઈ દાડો કામ નહીં કરી શકો. આપણે બધા એક જ છીએ કે તમે કરો ને અમે ના કરીએ એવું અમારે અહીંયા બેસીને શું કરવાનું? અમારે કામ જ કરવાનું છે, તમારે કામ કરવાનું છે. તમને ક્યાંક મોટા પ્રોબ્લેમ આવે તો એમાંથી બહાર કેવી રીતે કાઢવા એનો વિચાર અમે કરતા જ હોઈએ. એના માટે કોઈ તમારે અમને એક વખત ધ્યાન દોરો એટલે અમારું મગજ ચાલતું જ હોય. પણ દરેક જગ્યાએ જુદા જુદા પ્રોબ્લેમ આવે છે અને આપણે હર હંમેશ થોડા થોડા બીન ચાલીએ છીએ. પોલિટિકલ માણસો છીએ ને આપણે, એટલે બી જઈએ છીએ આપણે કે હવે આ ટેક્સ વધારીશું તો સારું હારી જઈશું, તો એટલે પાછા માંડ વિચાર કરીને બધા ભેગા થઈને આવી રીતે મિટિંગ કરી હોય ને તારા મૂળમાં આવી જાય કે આ વખત તો જઈને વધારી જ દેવો છે. પણ પાછી બજારમાં ચર્ચા જાય ને લોકો બૂમો પડવાનું શરૂ કરે એટલે કે હવે ઠરી ગયા, હવે આપણે કંઈ કરવાનું થતું નહીં. હમણાં બીજી તેમ બેસે ને તો લોકો નગરપાલિકાનો પ્રમુખ બદલાય એ કરશે, આપણે કરવાનું થતું નથી. એટલે આ તો મેં ભોગવેલું છે આ બધું, કારણ કે મેં અહીંયા જે તમે 11-12માં જુઓ છો કે અમે વધારો કર્યો હતો તો એ વખતે અમારે પાછા થોડા બધા બી ગયા તો અડધું રાખ્યું છે થોડું, એ હવે પૂરું કરી દેવું જોઈએ આ લોકોએ, તો એ ઘણો ફાયદો થયો છે. પણ આ પરિસ્થિતિ છે, સમજાવીને તમે દરેકે દરેક જણ, નગરપાલિકાઓ અહીંયા આગળ જે આંકડા છે ગુજરાતના છે આપણા, એટલે ગુજરાતની કમ્પેરિઝન તમે કોઈ બીજા સ્ટેટ સાથે કરો તો તમને ખ્યાલ આવે કે ત્યાં આગળ કેટલો એ લોકો ટેક્સ લે છે, કેવી રીતે લે છે, કેટલો વધારે છે, ક્યાં ઓછો છે, તો ઓછું થવાનું કારણ શું છે, એ બધામાં તમારે થોડુંક વિચાર કરવો પડશે.
અને જે કામ આ એક પાર્ટ થઈ ગયો કે ભાઈ આપણે આવક વધારવું, આવક કેવી રીતે વધારવી, એ એક પાર્ટ થઈ ગયો. બીજો પાર્ટ છે કે ભાઈ જે ખરેખર કામ કરી રહ્યા છો તમે બધા, એ પૈસાનો દુરુપયોગ ના થાય એટલું તો કરી શકાય, એમાં તો કંઈ તમારે વધારે કરવાનું થતું નથી. પણ ઘણી બધી જગ્યાએ તમે જોતા હશો તો એ પૈસાનોય પૂરેપૂરો વળતર આપણને મળે નહીં એવી રીતના કામો થાય છે, એ આપણા માટે દુઃખની વાત છે. એટલે જે પૈસા વપરાય છે, આપણી નજર સામે વપરાય છે, એની અંદર આપણે 100% એનું વળતર કેવી રીતે લઈ શકીએ એના માટેનો તો પ્રયત્ન કરવો જોઈએ દરેક જણ. એમાં કંઈ ગભરાવાનું થતું નથી. હવે તમે ગમે તેટલું કરશો તો કોઈનું કંઈ છુપાય એવું રહેતું નથી. એટલે તમે કોઈકનું હાચવવા જશો, ભાઈબંધ દોસ્તી કરવા જશો તો તમારી નુકસાન કરશો એટલું નક્કી રાખજો. કારણ કે અત્યારે પબ્લિક એટલી હોશિયાર થઈ ગઈ છે, તમે બધાએ હોશિયાર થઈ ગયા છો તો એ પ્રમાણે સરકારે હોશિયાર થઈ ગઈ હોય. એટલે આપણે બધા એક થઈ એક મતથી કામ કરવું છે. તમને કોઈ મુશ્કેલી ના જ પડે એવું અમારું 100% વર્તન હોય. અને એના માટે અહીંયાથી કીધું કે જે આરસીએમ એ ગ્રેડની નગરપાલિકાને પહેલી વખત બોલાયા આપણે કે ભાઈ એ બધાને પણ અહીંયા બધા આવતા થશે તો એ લોકોને ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે આગળ વધાય. બાકી તો એ નગરપાલિકા નગરપાલિકા કરીને એ લોકોને મહાનગરપાલિકાની જોડે બેસાડીએ જ નહીં, તો કમ્પેરિઝન મોટા જોડે કરીએ તો આનંદ આવે ને, નાના જોડે કમ્પેરિઝન કરીને શું ફાયદો. હવે મજા આવશે જો નગરપાલિકા એ વાળા જો હવે બધા કામ કરે કરશો ને. હા, એમને તો તમારે બધી હું કહી દઉં તો બહાર લોચો લાગ કે ભાઈ મહાનગરપાલિકા વાળા જે પ્રમાણે કરે છે એ પ્રમાણે. અને આ વખતે આપણો દેશ G20 એટલે ગ્લોબલ 20નું હોસ્ટિંગ કરી રહ્યું છે. એટલે આપણા દેશ એમાં આપણા દેશમાં વિદેશથી બધા આવે અને એમાં 15 ઇવેન્ટ આપણા ત્યાં ગુજરાતમાં થવાની છે. એટલે 15 ઇવેન્ટમાં આપણે ગુજરાત કયા કયા ક્ષેત્રે ક્યાં ઊભું છે, કેવી રીતે આગળ વધવા માગે છે એ બતાવવાનો પ્રયત્ન કરવાના છે. એમાં અર્બન ડેવલપમેન્ટમાં ખૂબ સારું કામ ગુજરાતમાં થયું છે અને એ બતાવવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. વેપાર ઉદ્યોગમાં ક્યાં છે એ પણ બતાડી શકાય. જે સિટીમાં થવાનું છે સિટીમાં શું શું સારું છે એ બતાડી શકાય. એટલે દરેકે દરેક ક્ષેત્રે આપણે જે કામો કર્યા છે અને એ કામો માનીએ નરેન્દ્રભાઈની ઈચ્છા છે કે ભાઈ આપણે હવે વિકસિત રાષ્ટ્ર તરીકે આ જેમ અમૃતકાળમાં પ્રવેશ્યા છે તો અમૃતકાળ વખતે આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બને ને વિકસિત રાષ્ટ્ર બનવા માટે જે જે સીમાંકન હોય એ સીમાંકન સુધીને આપણે પહોંચવું છે ને એમાં ગુજરાત તો હર હંમેશ દરેક જગ્યાએ લીડરશીપ લેતું હોય તો આની અંદર પણ આપણે લેવી જોઈએ કે ભાઈ આત્મનિર્ભરતામાં પણ આપણે લીડરશીપ લેવી છે અને આ જે વિકસિત રાજ્યમાં પણ આપણે એની લીડરશીપ લેવી છે ને એના માટે આપણે બધાએ કામ કરવાનું છે. તો એ કામ સરળતાથી થાય, સહેલાઈથી થાય અને તમને કંટાળો ના આવે. ઘણી વખતે શું થાય કે તમે પ્રશ્ન સમજ્યા ના હો અથવા તો એકની એક કામ બતાય બતાય કરો ને પછી અહીંયાથી થાય નહીં એટલે બહુ કંટાળો આવે. તમે નહીં હું હોઉં તો મને કંટાળો આવે કે યાર કેટલા 10 વર્ષથી કહીએ છે કે મારા પાલિકામાં સ્ટાફ નથી પણ ભરતા નથી અને હેરાન હેરાન થઈ ગયા છે. પણ દરેકે દરેક જેમ જેમ તમે તમારા પાસે જે વહીવટ છે, મેં નગરપાલિકાનો વહીવટી એટલે કે એ વખતે સ્ટેન્ડિંગ ચેરમેન હતો તો 3 લાખનું બજેટ બનાવતા હતા. કેટલાનું?
3 લાખનું બજેટ બનાવતા હતા નગરપાલિકાનું, 95ની વાત કરું છું, 95ની. અને આજે એ ગ્રેડની નગરપાલિકા કેટલાનું બજેટ બનાવે છે કોઈ એક જ જણ કે? કેટલાનું બનાવે છે કોઈ એક જણ બોલે? હે, 175 કરોડ. હવે 3 લાખમાં એ કામ કર્યું છે અમે, અને 3 લાખમાં કામ એટલે, જોકે અમદાવાદની નજીકની નગરપાલિકા હતી એટલે ઘણી બધી ફેસિલિટી મળતી જ હતી, પણ બધા કામ કર્યા પછી બ્યુટિફિકેશન ઉપર અમે પહોંચી ગયા હતા. એટલે માળખાકીય સુવિધાઓ બધી આપ્યા પછી બ્યુટિફિકેશન ઉપર જવાય કે પહેલાં જવાય? પછી જ જવાય ને. એટલે એ પ્રમાણેનું કામ એ વખતે લોકો કહેતા હશે, ગમે ત્યાંથી જ્યાં જ્યાંથી ગ્રાન્ટ મળતી હોય એમાં તમારે ઓફિસરે સાથે બેસીને કેટલી પ્રકારોની ગ્રાન્ટ તમને મળવા પાત્ર હોય, પણ તમે અમુક વસ્તુના કાગળિયા ના કર્યા હોય, મળવા પાત્ર હોય તો લખીને મોકલ્યું ના હોય, એટલે તમારે જેટલો પ્રયત્ન થાય એટલો કરવાનો છે અને અમારે પણ એ પ્રયત્ન તમને પૂરો કરી આપવાનો છે. બાકી તો તમે બધા આજે બહુ, મેં એટલું જોયું કે આજે તમારો બધાને રસ હતો, જે આંકડા હતા ને એમાં તમને બધાને રસ પડ્યો કે સારું આપણે ક્યાંક લોચામાં તો છીએ. એટલે જે આંકડા કીએ આજે પિક્ચર આ બધા હોશિયાર છે એટલું સમજી લેજો. હા, તમને બધાને બતાવી દીધું છે કે હવે એ લોકો ના પાડે તો આપણો વારો પડે, સમજ્યા? એટલે એ તો ઓફિસર તો છે, ઓફિસરે આપણને આપણી રીતે બતાડ્યું કે ભાઈ આવું આવું છે પિક્ચર, એમાં ક્યાં ક્યાં સુધારો આપણે કરી શકાય આપણે પ્રયત્ન કરવાનો છે. બાકી રિઝલ્ટ તો જે અહીંયાથી કીધું એમ રિઝલ્ટ સારું મળ્યું છે, અને સારું મળ્યું છે તો એમાં માટે આપણા માનનીય નરેન્દ્રભાઈએ જે મજબૂત પાયો, નાણાકીય જે કહીએ છીએ ને આપણે, નાણાકીય વ્યવસ્થાપન જે છે એ નાણાકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો માનનીય નરેન્દ્રભાઈએ નાખ્યો, અને આજે પણ નીતિ આયોગમાં આખા દેશમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. અને એટલે જ આપણે બધા અત્યારે કહીએ છીએ કે ભાઈ તમારે કોઈ કામ, આટલું બધું કોવિડ આવ્યો, કોવિડમાં ફ્રી વેક્સિનેશન, ફ્રી રાશન, અને છતાંય વિકાસનું કોઈ કામ અટકે નહીં એના માટેનો પ્રયત્ન થયો છે, અને કોઈનું અટક્યું નથી. ક્યાંક ને ક્યાંક પ્રોસિજર આગુ પાછું થયું હોય પણ એમાં ક્યાંય અટક્યું નથી. તો આ જે મજબૂતી હોય અને આટલી મજબૂતી પછી કોઈ પાર્ટી એમ કહે કે અમે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ તો કેમ આપણામાં સમજણ નથી? હે, આપણામાં સમજણ નથી એવું છે? પણ આપણે પણ જે મજબૂતીથી આગળ વધ્યા છે એ મજબૂતી લાંબા સમય સુધી વધે, આગળ વધાય એના માટેનો પ્રયત્ન છે. બાકી તો એક જ દિવસમાં પૂરું થઈ જવાનું હોય તો ક્યાં પ્રોબ્લેમ છે? જે છે એ બધું આપી દઈએ એટલે પૂરું થઈ જાય. પણ આ બધું જ સાચવીને આપણે બધાએ કરવાનું છે. અને હજુ બી કહું છું કે તમે અને અમે એક છીએ એમાં બધા જ આવી ગયા, વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ, એ બેમાંથી કોઈ જુદું નથી. અને એક થઈને કામ કરીએ છીએ એના બધા પરિણામો આવે છે આપણને, આ સારા સારા પરિણામો આપણને એના જ મળે છે. ક્યાંક હોઈ શકે કોઈ વિચાર આધારિત ડિસ્પ્યુટ પડી જાય અને કોઈક ઓફિસર બી એવું મળી શકે કે ભાઈ ના પાડી દે, ફટ લઈને ના જ પાડી દે, અમુક જણે ટેવો જોઈએ, જેવું તમે કાગળ મૂકીને આ તો ના થાય, જેવું કાગળ મૂકી આ તો ના થાય, એટલે ભાઈ તું જોતો કરો ભાઈ શાંતિથી મારા ભાઈ. આપણે બી થોડુંક જોઈને મૂકીશું કે ભાઈ આવું ના થાય એવું આપણે મૂકવું નથી. એટલે બે બાજુથી આપણે કામ સરખી રીતે, ને એવું ક્યાંક હશે તો એ પણ અહીંયાથી પણ જોવામાં આવે છે કે ભાઈ અમારી કોઈ ફરિયાદ, કોઈ ઓફિસરની ફરિયાદ હોય તો ત્યાં આગળ કહીએ તો એની ઓફિસરને બોલાવીને ભાઈ પૂછીએ કે ભાઈ કેમ આવું છે, અને એની પણ આપણે વાત કરી લેવાય એવું જ છે કે ભાઈ દરેક જણને એક જ ઓફિસર જોડે માથાકૂટ થતી હોય તો એનો વિચાર પણ અમે કરીશું. પણ આપણે બધા સાથે મળી
અને હવે જે જવાબદારી મળી છે એમાં કેવું થાય ઘણી વખતે કે જ્યારે વિપક્ષ ના હોય તો એ વખતે તમારી ભૂલ ગણાતી નથી, સમજી ગયા તમે? એટલે હવે આપણે ડબલ જવાબદારીથી કામ કરવાનું છે અને એ પ્રમાણે આપણે બધા સાથે રહીને આગળ વધીશું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. સમગ્ર કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જતા આભાર વિધિ માટે હું શ્રી પ્રજાપતિ સરને વિનંતી કરું છું. નમસ્કાર. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આયોજિત આજના પરિસંવાદમાં અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સૌ મહાનગરપાલિકાના ઉપસ્થિત સૌ મેયરશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રીઓ, કમિશનરશ્રીઓ, 22 નગરપાલિકાના ઉપસ્થિત સૌ પ્રમુખશ્રીઓ, ચેરમેનશ્રીઓ, કારોબારી ચેરમેનશ્રીઓ, આરસીએમશ્રીઓ, આજે આ પરિસંવાદમાં આપણી શહેરી વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી અને આપણને ખૂબ જ અગત્યના સૂચનો આપ્યા, આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ વિભાગ વતી હું માન્ય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ જ રીતે ઉપસ્થિત સૌ મહાનગર અને નગરપાલિકાના પદાધિકારીઓનો પણ આભાર માનું છું. અત્રે ઉપસ્થિત વિભાગના માન્ય સચિવ શ્રી રાકેશ શંકર સાહેબ, કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનિવાલ સાહેબ, વિભાગના નાયબ સચિવશ્રીઓ અને સૌ ખાતાના વડાશ્રીઓ, આપનો પણ આભાર માનું છું. છેલ્લે આ પરિસંવાદ જે આટલો સફળતાપૂર્વક પૂર્ણ થયો એમાં જેની પ્રેરણા અને આપણને માર્ગદર્શન મળ્યું છે એવા વિભાગના અગ્રસચિવ શ્રી માન્ય મુકેશકુમાર સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરું છું. સાથે સાથે આજે અહીંયા ભોજનનું પણ આપણે વ્યવસ્થા કરી છે એટલે સૌ મહેમાનોને વિનંતી કે આપણે અહીંયા સાથેથી ભોજન પણ લઈશું. થેન્ક યુ, આભાર.